મિત્રો ધોરણ બાર આર્ટ્સ ભૂગોળ વિષયની અંદર શરૂ કરતા પહેલા પ્રથમ પ્રકરણ માનવ ભૂગોળ શરૂ કરતા પહેલા આપણે જોઈ લેવી કે આ પ્રથમ પ્રકરણમાંથી બોર્ડની પરીક્ષામાં કેટલા ગુણનું પૂછાય છે તે આપણે પહેલા જોઈ લેવી અને પછી આપણે ભણવાનું શરૂ કરીએ ધોરણ બાર આર્ટ્સ ભૂગોળ વિષયની અંદર પ્રકરણ પહેલું નું નામ છે માનવ ભૂગોળ પરિચય બોર્ડની પરીક્ષામાં પ્રથમ પ્રકરણમાંથી વિકલ્પ વાળો એક પ્રશ્ન પૂછાય છે જેનો એક ગુણ છે એક બે વાક્યનો એક પ્રશ્ન અને ત્રણ માર્કનો એક પ્રશ્ન આમ કુલ મળીને બોર્ડની પરીક્ષાની અંદર પાંચ ગુણનું બોર્ડની પરીક્ષામાં પ્રશ્ન પૂછાય છે એટલે કે એ વિભાગમાંથી એક પ્રશ્ન બી વિભાગમાંથી એક પ્રશ્ન ડી વિભાગમાંથી એક પ્રશ્ન આમ મળીને કુલ બોર્ડની પરીક્ષામાં પાંચ ગુણનું પૂછાય છે સરળ છે વિદ્યાર્થી મિત્રો પાઠ નાનકડો સારો અને યાદ રાખવા માટે પણ સરળ પાઠ છે બહુ સારો અને મજાનો પાઠ છે જોઈએ આપણે બોર્ડની પરીક્ષામાં એ વિભાગમાંથી વિકલ્પ વાળો એક પ્રશ્ન પૂછાય છે જેનો એક ગુણ હોય છે જે બોર્ડની પરીક્ષામાં પહેલા નંબરનો હોય છે બી વિભાગની અંદર એક પ્રશ્ન એક બે વાક્યનો હોય છે જેનો એક ગુણ છે જે અગિયારમાં નંબરનો હોય છે સી વિભાગમાંથી પ્રશ્ન બોર્ડની પરીક્ષામાં પાંઠમાંથી પૂછાતો નથી અને ડી વિભાગની અંદર એક પ્રશ્ન એકત્રીસમાં નંબરનો માગ્યા મુજબ ઉત્તર પૂછાય છે જે ત્રણ માર્કનો હોય છે ત્રણ ગુણનો હોય છે ઈ વિભાગમાંથી પ્રશ્ન પૂછાતો નથી આમ કુલ મળીને બોર્ડની પરીક્ષામાં પાંચ ગુણનું પૂછાય છે એકવાર વિદ્યાર્થી મિત્રો નોંધી લો ત્યાર પછી આપણે પાઠની શરૂઆત કરીએ આપણે પાઠ ભણીએ સાદા શબ્દોમાં કહીએ સરળતાથી તો એક વિકલ્પ વાળો પ્રશ્ન એમસીક્યુ જેને કહીએ છીએ ચાર વિકલ્પ આપેલા હોય એવો એક વિકલ્પ વાળો એક એક વાક્યનો અને એક ત્રણ માર્કનો એટલે કે બે માર્કનો અને પાંચ માર્કનો પ્રશ્ન આ પાઠમાંથી પૂછાતો નથી શરૂ કરીએ વિદ્યાર્થી મિત્રો ભૂગોળ એ ખૂબ જ ઉપયોગી અને રસપ્રદ વિષય છે બધી જગ્યાએ ભૂગોળ નો ઉપયોગ થાય ભૂગોળ નો સૂર્ય થી પરિક્રમણ કરતા કેટલો સમય લાગે છે પરિભ્રમણ કરતા કેટલો સમય લાગે છે ગ્રહો કેટલા છે ઉપગ્રહો કેટલા છે નક્ષત્રો કેટલા છે આ તમામ પ્રકારની વસ્તુ પર્વતો ઉચ્ચ પ્રદેશો રણ પ્રદેશો મેદાની પ્રદેશો પૂર ને દુષ્કાળ ને ધરતીકંપ ને વરસાદ ને વાવાઝોડું ચક્રવાત ને વંટોળ ને સુનામી ને દરિયાના મોજાને આવી ઘણી બધી બાબતો ભૂગોળની અંદર આવે છે બહુ મજાનો વિષય છે રસપ્રદ વિષય છે આપણે ધોરણ ની અંદર જે ભૂગોળ ભણતા હતા એ સામાન્ય ભૂગોળ ભણતા હતા વિદ્યાર્થી મિત્રો એ સામાન્ય ભૂગોળની અંદર આવતું હતું જુદા જુદા પ્રકારના ગ્રહો અને પરિચય ને નિહારિકાવાદ ને એવું બધું આવતું હતું સૂર્યમંડળ આવતું હતન પર્વતો આવતા હતા ઉચ્ચ પ્રદેશો આવતા હતા રણ પ્રદેશો આવતા હતા મેદાની પ્રદેશો આવતા હતા ભૂમિ સ્વરૂપ આવતા હતા સૂર્યાઘાત ને તાપમાન એવું આવતું હતું વિદ્યાર્થી મિત્રો આપણે ધોરણ બાર ની અંદર માનવ ભૂગોળ માનવીના પરિપ્રેક્ષ્યની અંદર જુદા જુદા પ્રકારની ભૌગોલિક પરિસ્થિતિનો આપણે અભ્યાસ કરવાનો છે અર્થાત જુદી જુદી ભૌગોલિક પરિસ્થિતિની અંદર માનવીનું વર્તન કેવા પ્રકારનું હોય છે તેનો આપણે અભ્યાસ કરવાનો છે બહુ મજાનો વિષય છે લખ્યું છે અહીંયા ભૂગોળ એ ખૂબ જ ઉપયોગી અને રસપ્રદ વિષય છે ઇન્ટરેસ્ટિંગ વિષય છે તો ભૂગોળ એ પૃથ્વી વિશેનો પદ્ધતિસર નો અભ્યાસ કરતું વિજ્ઞાન છે હવે આ પૃથ્વીનું વજન કોઈ માપવા ગયું નથી પૃથ્વી દૂર કેટલી છે તે કોઈ કોઈ મેજર પટ્ટીથી અથવા કિલોમીટર કાંટાથી માપવા ગયું નથી પણ પદ્ધતિ માહિતી મેળવવાનો કે જાણવાનો વૈજ્ઞાનિકોએ અને ભૂગોળવિદોએ પ્રયત્ન કર્યો છે ભૂગોળ એક પદ્ધતિસરની શાખા છે સિસ્ટમેટિકલી શાખા છે ભૂગોળ એક પદ્ધતિસરની શાખા છે પૃથ્વી વિશેનો પદ્ધતિસરનો અભ્યાસ કરતું શાસ્ત્ર છે તેથી પદ્ધતિસરની શાખા છે અહીં લખ્યું છે વિદ્યાર્થી મિત્રો તમને દેખાય છે માનવ ભૂગોળ એ પદ્ધતિસરના અભિગમની વિશેષ શાખા છે વ્યવસ્થિત રીતે સૂર્યથી બુધ કેટલો દૂર છે સૂર્યથી ગુરુ કેટલો દૂર છે સૂર્યથી શનિ યુરેનસ નેપ્ચ્યુન પ્લુટો કેટલો દૂર છે એ તમામ પ્રકારની વસ્તુ ભૂગોળની અંદર આવે સામાન્ય માહિતી તરીકે પરંતુ આ બધી માહિતી શું સાચી છે કે નથી વિદ્યાર્થી મિત્રો આ બધી માહિતી અને કિરણના માધ્યમથી અથવા અન્ય કેટલીક વસ્તુઓના માધ્યમથી આવા પ્રકારની માહિતી મેળવવાનો પ્રયત્ન કર્યો છે પદ્ધતિસર નો અભ્યાસ કરતું વિજ્ઞાન કયું છે તો કે ભૂગોળ પદ્ધતિસર નો અભ્યાસ કરતું વિજ્ઞાન કયું છે ભૂગોળ ટોટલ તમામ દુનિયાના કોઈ પણ વિષય લઈ લો અર્થશાસ્ત્ર હોય કે મનોવિજ્ઞાન હોય કે ભૂગોળ હોય કે તત્વજ્ઞાન હોય કે રાજ્યશાસ્ત્ર હોય કે ઇતિહાસ હોય પ્રાકૃતિક અને સામાજિક કોઈ પણ પ્રકારના વિજ્ઞાનો હોય એ યથાર્થતાને જાણવી સાચું શું છે તે જાણવા માટેનો પ્રયત્ન કરે છે નો ધ રિયાલિટી યથાર્થતાને જાણવી સાચું શું છે તે જાણવા માટે તે માહિતી મેળવવા માટે સતત પ્રયત્ન કરતા હોય છે દરેક વિજ્ઞાનને પોતાની ક્રેડિટ હોય છે અને ઈ ક્રેડિટ અનુસાર સાચી માહિતી મેળવવા માટેનો કે પ્રાપ્ત કરવા માટેનો પ્રયત્ન કરતો હોય છે તો ભૂગોળ પણ એક એવા પ્રકારનો વિષય છે કે યથાર્થતાને જાણવી સાચી માહિતી શું છે તે જાણવા માટે પ્રયત્ન કરે છે પછી ખેતીની વાત હોય કે પશુપાલનની વાત હોય બે હજાર એકમાં આ દેશની વસ્તી કેટલી હતી સૌથી વધુ વસ્તી કયા દેશની સૌથી ઓછી વસ્તી કોની છે ને વસ્તી ગીતતા કયા રાજ્યની વધુ છે વસ્તી ગીતતા કયા રાજ્યની ઓછી છે કેન્દ્ર શાસિત પ્રદેશ કયા પ્રદેશની પ્રદેશની વસ્તી 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 ઓછી ઓછી છે છે કયા વાત 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 કરો કરો જાતિ કરો આવી તમામ પ્રકારની બાબતોને સાચી રીતે યથાર્થ રીતે પરફેક્ટ આંકડાકીય માહિતી દ્વારા માહિતી આપવાનો પ્રયત્ન કરે છે જોઈએ આપણે ભૂગોળે અને સમગ્રતાના સ્વરૂપમાં સમજાવવા માટેનો પ્રયત્ન કરવામાં આવે છે ટોટલ સમગ્ર બાબતને ધ્યાનમાં રાખીને સમગ્રતાના આધારે માહિતી મેળવવાનો પ્રયત્ન કરે છે ભૂગોળનું જ્ઞાન બે અભિગમથી પ્રાપ્ત કરી શકાય છે એક વાક્યનો પ્રશ્ન વિદ્યાર્થી મિત્રો વિભાગ બી ની અંદર આપણા પહેલા પ્રકરણની અંદર આઈએમપી ની દ્રષ્ટિએ વાત કરો પરીક્ષાની દ્રષ્ટિએ વાત કરો તો એક વાક્યનો ઇમ્પોર્ટન્ટ પહેલો પ્રશ્ન ભૂગોળનું જ્ઞાન કયા બે અભિગમથી પ્રાપ્ત કરી શકાય છે ભૂગોળનું જ્ઞાન બે અભિગમથી પ્રાપ્ત કરી શકાય છે એક પદ્ધતિસરનો અભિગમ અને બીજું પ્રાદેશિક અભિગમ પદ્ધતિસર એટલે વ્યવસ્થિત ચોક્કસ સિસ્ટમેટિકલી પદ્ધતિસર જે માહિતી મેળવવામાં આવે એ અભિગમને પદ્ધતિસરના અભિગમ તરીકે ઓળખવામાં આવે છે દાખલા તરીકે આપણે દર દસ વર્ષે વસ્તી ગણતરી થાય છે તો એ વસ્તી ગણતરીના આંકડા જે છે પદ્ધતિસર મેળવવાના હોય છે ગામડા વાઇજ કેટલા સ્ત્રીઓ છે કેટલા પુરુષો છે કઈ ઉંમરના કેટલા છે પરફેક્ટ કોષ્ટક અનુસાર બહુ વ્યવસ્થિત પરફેક્ટ અને ચોક્કસ માહિતી મળે છે અથવા ચોક્કસ માહિતી પ્રાપ્ત થાય છે અને ઈ માહિતી પદ્ધતિસર મેળવવામાં આવે છે સિસ્ટમેટિકલી મેળવવામાં આવે છે ચોક્કસ માહિતી મેળવવામાં આવે છે એટલે એને પદ્ધતિસરના અભિગમ તરીકે ઓળખવામાં આવે છે કોઈ વસ્તુનું વજન કેટલું છે કે દળ કેટલું 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 છે 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 કદ અંતર તે માહિતી મેળવવા માટે બીજો અભિગમ છે પ્રાદેશિક અભિગમ જે તે વિસ્તાર કે ક્ષેત્ર પર જઈ ત્યાંની સંસ્કૃતિ બાબત કે કોઈ વિશિષ્ટતા જો ચેક કરવામાં આવે માહિતી મેળવવામાં આવે એને પ્રાદેશિક અભિગમ તરીકે ઓળખવામાં આવે છે દાખલા તરીકે કચ્છમાં ધરતીકંપ થયો હોય તો એના વિશે આપણે માહિતી મેળવી હોય તો કચ્છ જઈને ત્યાંની માહિતી મેળવી શકાય અથવા પ્રાપ્ત કરી શકાય તેને પ્રાદેશિક અભિગમ તરીકે ઓળખવામાં આવે છે જે તે પ્રદેશની અંદર રહેનારા લોકો જાતિના લોકો રહે છે જાતિ જ્ઞાતિ ધર્મ ભાષા રિવાજ પ્રાંત સમાજ સંસ્કૃતિ કેવા પ્રકારના લોકો એ વિસ્તારની અંદર રહે છે જે તે પ્રદેશની અંદર રહેનારા લોકોની વિશિષ્ટતા અને વિભિન્નતાને આધારે જે માહિતી મેળવવામાં આવે છે કે પ્રાપ્ત કરવામાં આવે છે તેને પ્રાદેશિક અભિગમ તરીકે ઓળખવામાં આવે છે ફરીથી એક વાક્યનો જ પ્રશ્ન છે ફક્ત અંદર તમારે સમજૂતી આપવાની નથી વિદ્યાર્થી મિત્રો ભૂગોળનું જ્ઞાન બે અભિગમથી પ્રાપ્ત કરી શકાય છે એક પદ્ધતિસરનો અભિગમ અને બીજું પ્રાદેશિક અભિગમ પ્રશ્ન પૂરો બીજો પ્રશ્ન એક વાક્યનો પ્રશ્ન છે વિદ્યાર્થી મિત્રો પદ્ધતિસરની વિષય શાખા કઈ છે માનવ ભૂગોળ

હવે આ પદ્ધતિસર જ્ઞાન પ્રાપ્ત કરી શકાય છે તો પેલા ની અંદર આવે જો કે ભૂગોળ બંને અભિગમ થી માહિતી મેળવે છે પણ ભૂગોળ જે છે એ કોઈ માહિતી જે મેળવે છે પ્રાપ્ત કરી શકે છે દાખલા તરીકે બે હાજર એક ની અંદર કચ્છમાં ધરતીકંપ થયો હતો કેટલી સેકન્ડ ચાલ્યો હતો ક્યારે થયો હતો કેટલી તીવ્રતા હતી એનું ભૂકંપનું નિર્ગમન કેન્દ્ર કયું હતું બધી માહિતી હતી તો એને પદ્ધતિને પ્રાદેશિક અભિગમ કહેવાય જે તે પ્રદેશમાં અને પદ્ધતિ જ્યારે જે ચેક કર્યું એ આઠ ને છેતાલીસ એ ધરતીકંપ થયો હતો વિદ્યાર્થી મિત્રો છવ્વીસમી જાન્યુઆરી આઠ ને છેતાલી એ બાવન સેકન્ડ નો ધરતીકંપ છ પોઈન્ટ નવ ની તીવ્રતાનો ધરતીકંપ હતો હવે ભચાવ એનું કેન્દ્ર હતું માળિયા થી આગળ ભચાવ એનું કેન્દ્ર હતું આ જે છે એ માનવ ભૂગોળ જે છે પદ્ધતિસર વ્યવસ્થિત કે સિસ્ટમેટિકલી માહિતી પ્રાપ્ત કરે છે એટલે પદ્ધતિસરનો અભિગમ જે છે એવી વિષય શાખા છે આ પેજની અંદર વિદ્યાર્થી મિત્રો બે પ્રશ્ન બોર્ડની પરીક્ષા માટે પાકા કરવાના છે એમાં એક વાક્યનો પ્રશ્ન વિભાગ બી માં

પંદરમી સદીના અઢારમી સદી સુધીના સમયગાળા ને સંશોધન યુગ તરીકે ઓળખવામાં આવે છે પંદરમી સદીના ઉત્તરાર્થથી એક સદી ના બે ભાગલા પડ્યો પૂર્વાર્ધ પૂર્વર્ધ અને ઉત્તર પચા વરા પૂર્વાર્ધ કહેવાય પછી ના પચા વરાને ઉત્તરાર્ધ કહેવાય તો પંદરમી સદી કોને કહેવાય તો કે સાહેબ પંદરમી સદી કહેવાય ચૌદસો થી માંડીને ચૌદસો નવ્વાણું હોય ને પંદરમી સદી કહેવાય અને અઢારમી સદી કોને અઢારમી સદી સુધીના સમયગાળાને એવું લખ્યું છે અઢારમી સદી એટલે અઢારસો ની સાલ સુધી એટલે કે ચૌદસો ને પચાસથી માંડીને અઢારસો સુધીનો જે સમયગાળો છે એને એ સમયગાળાને સંશોધન યુગ તરીકે ઓળખવામાં આવે છે સંશોધન યુગ કોને કહે છે એક વાક્યનો પ્રશ્ન વિદ્યાર્થી મિત્રો પંદરમી સદીના ઉત્તરાર્ધથી અઢારમી સદી સુધીના સમયગાળાને સંશોધન યુગ કહે છે કારણ કે આ સમયગાળા દરમિયાન અનેક નવા નવા પ્રકારની શોધો થઈ દાખલા તરીકે 1764 ની અંદર જેમ્સ વોટે વરાળ યંત્ર સોયતું અને ઈ વરાળ યંત્ર તમારા મારા ઘરે ઘરે છે આજે પછી મોટ સાઇકલના સ્વરૂપમાં હોય કે ફોર wheel ના સ્વરૂપમાં હોય કે બસના સ્વરૂપમાં હોય કે ટ્રકના સ્વરૂપમાં હોય કે ટ્રેન હોય એની અંદર પણ રેલવે એન્જિન આવે છે જેમ્સ વોટે સત્તરસો ચોસઠ ની અંદર વરાળ યંત્ર શોધ્યું પ્લેન ની અંદર ની વાત કરો ટ્રેન ની અંદર વાત કરો બસ ની અંદર વાત કરો ફોર વ્હીલ માં કે બાઇક ની અંદર અને એના દ્વારા આજે જુદા જુદા પ્રકારના વાહનો જે છે એ ચાલે છે અને એનો ઉપયોગ આપણે કરીએ છીએ તો ત્રીજો પ્રશ્ન ક્રમમાં આપણે લઈએ તો આ પેજ ની અંદર પહેલો સંશોધન યુગ કોને કહે છે સદીના સદી સુધીના સમયગાળાને સંશોધન યુગ કહે છે એટલે કે ચૌદસો પચાસ પંદરમી સદીમાં પછીના પચા વરાથી શરૂ કરીને છેક અઢારમી સદી સુધીના સમયગાળાને સંશોધન યુગ તરીકે ઓળખવામાં આવે છે ભૂગોળવિદોએ અનેક પ્રકારની માહિતી મેળવીને અનેક પ્રકારની માહિતી પ્રાપ્ત કરીને દી એક કરીને તન તોડ મહેનત કરીને અનેક પ્રકારની નવી શોધો કરી છે અને જુદા જુદા પ્રકારના પ્રદેશોની અંદર અનેક વિશિષ્ટતાને આધારે જીવનશૈલી વર્તન રીતિ અને સામાજિક રિવાજોને પણ બદલવાના પ્રયત્નો કર્યા છે અનેક પ્રકારના તો જોઈએ આપણે બર્નાડ વેરેનિયસે શરૂઆત કેટલીક કરી હતી એની અંદર બર્નાડ વેરેનિયસે માનવ ભૂગોળના બે વિભાગો દર્શાવ્યા છે બર્નાર્ડ વેરેનિયસે જીઓગ્રાફિયા જર્નાલિસ્ટ નામનું પુસ્તક લખ્યું ઈમ્પોર્ટેડ પ્રશ્ન છે વિદ્યાર્થી મિત્રો આઈએમપી પ્રશ્ન છે જીઓગ્રાફિયા જર્નાલિસ્ટ પુસ્તક કોને લખ્યું જીઓગ્રાફિયા જર્નાલિસ્ટ પુસ્તક કોને લખ્યું બર્નાર્ડ વેરેનિયસે જીઓગ્રાફિયા જર્નાલિસ્ટ પુસ્તક લખ્યું સ્પેલિંગ એકવાર જોઈ પણ લેજો અને તૈયાર પણ કરી લેજો કેટલાક પ્રશ્નો પાઠ નાનકડો એવો છે આઈએમપી છે અને સારો છે પાંચ માંથી પાંચ રોકડિયા માર્ક અપાવે એવો પાઠ છે જીઓગ્રાફિયા જર્નાલિસ્ટ પુસ્તકના લેખક કોણ હતા જવાબ બર્નાર્ડ વેરેનિયસ બર્નાડ વેરેનિયસે કયું પુસ્તક લખ્યું જીઓગ્રાફિયા જર્નાલિસ્ટ એનું ગુજરાતી શું થાય તો કે સામાન્ય ભૂગોળ એવું એનું ગુજરાતી થાય વિદ્યાર્થી મિત્રો બે હજાર અને 19 ના બોર્ડની પરીક્ષાની અંદર પ્રશ્ન એવો પૂછાણ તો સામાન્ય ભૂગોળ પુસ્તક કોણે લખ્યું વિદ્યાર્થી મિત્રો મૂંઝાઈ ગયા ઘણા બધા કે સામાન્ય ભૂગોળ તો એવું કે આવતું નથી પણ આનું ગુજરાતી કરીને પૂછ્યું વિદ્યાર્થી મિત્રો મૂંઝાઈ ગયા ઘણા બધા બે રીતે પ્રશ્ન પૂછાય ફરીથી એકવાર આઈએમપી હોવાથી ફરીથી મારે બોલવું જરૂરી છે અનિવાર્ય છે જીઓગ્રાફિયા જર્નાલિસ્ટ પુસ્તકના લેખક કોણ હતા બર્નાર્ડ વેરેનિયસ બર્નાર્ડ વેરેનિયસે કયું પુસ્તક લખ્યું જીઓગ્રાફિયા જર્નાલિસ્ટ ગુજરાતીમાં કહેવીએ તો સામાન્ય ભૂગોળ બર્નાડ વેરેને છે તેના પુસ્તક જીઓગ્રાફિયા જર્નાલિસ્ટ પુસ્તકની અંદર બે વિભાગો દર્શાવ્યા છે ભૂગોળના એક સામાન્ય ભૂગોળ અને બીજું વિશિષ્ટ ભૂગોળ એમાં પહેલું લેવી સામાન્ય ભૂગોળ સામાન્ય ભૂગોળની અંદર આખે આખી પૃથ્વીને એક જ એકમ તરીકે ગણીને એક જ એકમ તરીકે સ્વીકારીને તેની લાક્ષણિકતાનો અભ્યાસ કરવામાં આવે છે સમગ્ર પૃથ્વીની અંદર રહેલા જુદા જુદા પ્રકારના વિસ્તારો પછી એ ભૃપુષના સ્વરૂપે હોય કે પછી આબોહવાના સ્વરૂપે હોય કે પછી વસ્તીના સ્વરૂપમાં હોય કે પછી જાતિ જ્ઞાતિને ગમે તે સ્વરૂપમાં હોય કે પછી ખનીજોના વિતરણના સ્વરૂપમાં હોય સમગ્ર પૃથ્વીને એક એકમ તરીકે સ્વીકારીને તેની લાક્ષણિકતાનો અભ્યાસ કરવામાં આવે છે અને વિશિષ્ટ ભૂગોળની અંદર જુદા જુદા પ્રદેશો અને ત્યાંના માનવ જીવનનો અભ્યાસ કરવામાં આવે છે જુદા જુદા વિસ્તારની અંદર રહેનારા લોકો જે છે એ લોકોનો વર્ણ પણ જુદો હોય છે વાહન પણ જુદો હોય છે એની ભાષા પણ જુદી હોય છે એનો ખોરાક પણ જુદો હોય છે એનો પોશાક પણ જુદો હોય છે દાખલા તરીકે આપણા ભારત દેશની જ વાત કરો તો ગુજરાતનો પોશાક પણ જુદો હોય છે ને દક્ષિણ ભારતનો પોશાક પણ જુદો હોય છે ઉત્તર ભારતના લોકોનો પોશાક પણ જુદો હોય છે અરે ગુજરાતની વાત કરો ગુજરાતમાં કચ્છી લોકોનો પણ પોશાક જુદો હોય છે આપણા ગુજરાતનો પોશાક પણ જુદો હોય છે સીધી વાત છે સૌરાષ્ટ્રનો આ રીતે ફરીથી જીઓગ્રાફિયા જર્નાલિસ્ટ એમપી જીઓગ્રાફિયા જર્નાલિસ્ટ પુસ્તક લેખક કોણ હતા બર્નાર્ડ વેરેનિયસ બર્નાડ વેરેનિયસ કયું પુસ્તક લખ્યું જીઓગ્રાફિયા જર્નાલિસ્ટ જીઓગ્રાફિયા જર્નાલિસ્ટ પુસ્તકની ની અંદર બર્નાડ વેરેનિયસ માનવ ભૂગોળના કેટલા વિભાગો દર્શાવ્યા તો કે બે કયા કયા તો કે સામાન્ય ભૂગોળ અને વિશિષ્ટ ભૂગોળ સામાન્ય ભૂગોળમાં સમગ્ર પૃથ્વીને એક એકમ તરીકે સ્વીકારીને તેની લાક્ષણિકતાનો અભ્યાસ કરવામાં આવે છે જ્યારે વિશિષ્ટ ભૂગોળની અંદર જુદા જુદા પ્રદેશો અને ત્યાંના માનવ જીવનનો અભ્યાસ વિશિષ્ટતાઓને આધારે તેનો અભ્યાસ કરવામાં આવે છે અહીંયા જોવે વિદ્યાર્થી મિત્રો આની અંદર પણ બે પ્રશ્નો નીકળે છે પરીક્ષાની દ્રષ્ટિએ દ્રષ્ટિએ વાત કરવામાં આવે તો પેલો પ્રશ્ન સંશોધન યુગ કોને કહે છે સદીના સદી સુધીના સમયગાળાને સંશોધન યુગ કહે છે ફરીથી એકવાર જોઈ લઈએ વિદ્યાર્થી મિત્રો મારે ભલે બે ત્રણ વાર બોલવું પડે તમારા કાન સુધી જશે તો આવડશે અને તમને સફળતા મળશે તમારી સફળતા એ અમારી સફળતા સંશોધન યુગ કોને કહે છે પંદરમી સદી સુધીના સમયગાળાને સંશોધન યુગ કહે છે આગળ બર્નાર્ડ ના પુસ્તક લખ્યું જીઓગ્રાફી જર્નાલિસ્ટ જીઓગ્રાફિયા જર્નાલિસ્ટ પુસ્તક કોને લખ્યું બર્નાર્ડ વેરેનેસે બર્નાર્ડ વેરેનેસે જીઓગ્રાફિયા જર્નાલિસ્ટ પુસ્તકમાં ભૂગોળના કયા બે વિભાગો દર્શાવ્યા છે એક સામાન્ય ભૂગોળ અને બીજું વિશિષ્ટ ભૂગોળ માનવ ભૂગોળ પરિપ્રેક્ષ્યની અંદર તેનો અભ્યાસ કરવામાં આવે તેને માનવ ભૂગોળ કહેવાય ધોરણ અગિયાર ની અંદર આપણે જે વિદ્યાર્થી મિત્રો ભૂગોળ ભણતા હતા ઈ સમગ્ર ભૂગોળ ભણતા હતા સામાન્ય ભૂગોળ ભણતા હતા પણ માનવી જુદા જુદા પ્રકારની પ્રવૃત્તિઓને ધ્યાનમાં રાખીને આ વિશિષ્ટ લાક્ષણિકતા ઉપર આધારિત જે ભૂગોળનો અભ્યાસ કરવામાં આવ્યો છે તેને માનવ ભૂગોળ તરીકે ઓળખવામાં આવે છે આખે આખા માનવ ભૂગોળની અંદર કેન્દ્રમાં માણસ જ છે માનવી છે વિકલ્પ આરો પ્રશ્ન માનવ ભૂગોળમાં કેન્દ્ર સ્થાને કોણ છે માનવ ભૂગોળમાં કેન્દ્ર સ્થાને માનવી છે એટલે કે માનવ છે માનવ ભૂગોળમાં કેન્દ્ર સ્થાને માનવી છે વિકલ્પવાળો પ્રશ્ન તમારા નવનીતિની અંદર પણ વિકલ્પવાળો પ્રશ્ન વિદ્યાર્થી મિત્રો આપેલો જ છે માનવીના ના આધારે તેની પ્રવૃત્તિ નક્કી થાય છે માનવી કઈ જગ્યાએ રહે છે તેને આધારે તેની પ્રવૃત્તિ નક્કી થાય છે આખે આખા વિશ્વમાં રહેતા તમામ લોકોની પ્રવૃત્તિ એક નથી સમુદ્ર કિનારે કે સરોવરના કિનારે રહેનારા લોકોની મુખ્ય પ્રવૃત્તિ મત્સ્ય પ્રવૃત્તિ હોય છે કે મીઠું પકવાની પ્રવૃત્તિ હોય છે

જુદી જુદી હોય છે માનવ ભૂગોળમાં છેવટે કેન્દ્ર સ્થાને તો માનવી છે પછી ગમે તેવા પ્રકારની પરિસ્થિતિની અંદર ગમે તેવા પ્રકારની પ્રાદેશિક વિભિધતાની અંદર કામ કરતો મનુષ્ય ગમે તે પ્રવૃત્તિ કરતો હોય છેવટે તો માનવી જુદી જુદી પ્રવૃત્તિ કરે છે એ બધી પ્રવૃત્તિનો અભ્યાસ તો ભૂગોળની આ શાખા કરે છે માનવ ભૂગોળ પરંતુ માનવ ભૂગોળમાં કેન્દ્ર સ્થાને તો માનવી છે પછી પ્રાથમિક પ્રવૃત્તિ કરતો હોય દ્વિતીયક પ્રવૃત્તિ કરતો હોય તૃતીય પ્રવૃત્તિ કરતો હોય ચતુર્થક પ્રવૃત્તિ કરતો હોય કે પછી પંચમ પ્રવૃત્તિ કરતો હોય એની કોઈ પણ પ્રકારની પ્રવૃત્તિ હોય આ પ્રવૃત્તિની અંદર કેન્દ્ર સ્થાને તો માણસ જ છે માનવી જ છે ફરીથી વિકલ્પવાળો પ્રશ્ન માનવ ભૂગોળમાં કેન્દ્ર સ્થાને કોણ છે માનવ ભૂગોળમાં કેન્દ્ર સ્થાને માનવી છે માનવીના રહેઠાણ વિસ્તાર કે નિવાસ સ્થાનને આધારે માનવીની જુદા જુદા પ્રકારની પ્રવૃત્તિઓ નક્કી થાય છે જેમ કે મેદાનની પ્રદેશની અંદર રહેનારા લોકોની મુખ્ય પ્રવૃત્તિ ખેતી હોય છે દરિયા કિનારે ની નજીક રહેનારા લોકોની મુખ્ય પ્રવૃત્તિ માછલા પકડવા કે મીઠું પકવવું જેવી પ્રવૃત્તિ હોય છે માછીમારો અથવા મીઠાના અગરિયાઓ એ જે છે એ રહેતા હોય છે જંગલ પેદાશો એકઠી કરવી અથવા લાકડા કાપવા ઈ પ્રવૃત્તિ જે છે જંગલ વિસ્તારની નજીક અથવા અંદર રહેનારા લોકોની મુખ્ય પ્રવૃત્તિ હોય છે સમજવા માટે છે વિદ્યાર્થી મિત્રો બર્નાડ વેરેને માનવ ભૂગોળના વિષય વસ્તુને ત્રણ પેટા વિભાગોમાં વર્ગીકૃત કર્યું છે બર્નાર્ડ વેરેનિયસ કે જેને સામાન્ય ભૂગોળ લખ્યું છે સામાન્ય પરિસ્થિતિની અંદર માનવ ભૂગોળનો અભ્યાસ કરવા માટે ની એક શાખા જે છે એ સામાન્ય ભૂગોળની શાખા જે છે બર્નાડ વેરેને છે બહાર પડી એને પુસ્તક લખ્યું હતું અને એ પુસ્તકની અંદર એને ભૂગોળના સમય સમગ્ર વિષય વસ્તુને ધ્યાનમાં રાખીને આખે આખા વિષય વસ્તુને ધ્યાનમાં રાખીને ભૂગોળના મુખ્ય ત્રણ વિભાગો પાડ્યા છે એક ખગોળ વિષયક લાક્ષણિકતાઓ આકાશ ની અંદર રહેલી તમામ પ્રકારની બાબતોનો અભ્યાસ કરતી એક શાખા ખગોળ વિષયક લાક્ષણિકતા પછી એમાં ગ્રહો આવેન ઉપગ્રહો આવેન જુદા જુદા પ્રકારના અવકાશિયાનો આવે તમામ પ્રકારની બાબતો જે છે પછી તાપમાન આવે ઉષ્ણતામાન આવે ને કયા આવરણો આવેલા છે પૃથ્વી સપાટી ઉપર ને થી ઉપર રહેલી તમામ પ્રકારની બાબતો અવકાશની અંદર રહેલી ખગોળ વિશેક લાક્ષણિકતા બીજું સ્થળીય લાક્ષણિકતા ભૌમિકીય કહેવાય કહેવાયને ભૌમિકીય લાક્ષણિકતા અને ત્રીજું જે છે એ માનવીય લાક્ષણિકતા બર્નાર્ડ વેરેનેસે ભૂગોળના વિષય વસ્તુને મુખ્ય ત્રણ વિભાગોની અંદર વર્ગીકૃત કર્યું છે એક લાક્ષણિકતા એટલે લાક્ષણિકતા લાક્ષણિકતા અને માનવીય લાક્ષણિકતા ત્રણ લાક્ષણિકતાઓ છે એકવાર વિદ્યાર્થી મિત્રો ફરીથી નજર કરી લો આની અંદર પણ ટોટલ બે જ પ્રશ્નો છે એક આ અને બીજો આ આ પ્રશ્ન છે એ બહુ એટલો બધો પૂછાય એવો નથી પરીક્ષાની દ્રષ્ટિએ નથી જ્ઞાન માટે કે માહિતી માટે જરૂરી છે પરંતુ ફરીથી આ પેજની અંદર પણ બે પ્રશ્નો માનવ ભૂગોળમાં કેન્દ્ર સ્થાને કોણ છે માનવ ભૂગોળમાં કેન્દ્ર સ્થાને માનવી છે પછી ગમે એ પ્રવૃત્તિ હોય પ્રશ્ન એક બીજો પ્રશ્ન બર્નાર્ડ વેરેને સમગ્ર વિષય વસ્તુને ધ્યાનમાં રાખીને ભૂગોળના કેટલા વિભાગો દર્શાવ્યા છે તો કે ત્રણ વિષય ત્રણ વિભાગો દર્શાવ્યા છે એક ખગોળ ખગોળ એટલે આકાશ ખગોળ વિષયક લાક્ષણિકતા બીજું સ્થળીય લાક્ષણિકતા સ્થળીય એટલે સ્થળ જમીન સ્થળીય લાક્ષણિકતા અને ત્રીજું જે છે એ માનવીય લાક્ષણિકતા આકાશની અંદર જુદા જુદા પ્રકારની બાબતોનો અભ્યાસ એ ખગોળ વિષયકમાં જમીન ઉપર સ્થળીય અને માણસ જુદા જુદા પ્રકારની પ્રવૃત્તિ કરે છે જે માનવ ભૂગોળ સ્વરૂપે કે અન્ય સ્વરૂપે હોય શકે એકવાર જોઈ લો વિદ્યાર્થી મિત્રો ફરીથી પાઠ પૂરો થાય ત્યારે ફરીથી પાછો આપણે એક વખત તમામ પ્રકારના પ્રશ્નોનો આપણે ધીમે ધીમે અભ્યાસ કરશું છે એ તમામ પ્રશ્નો અત્યારે જે આપણે જોઈ રહ્યા છીએ તમામ પ્રશ્નોનો અભ્યાસ કરીશું આપણે ફરીથી માનવ ભૂગોળમાં કેન્દ્ર સ્થાને કોણ છે માનવ ભૂગોળમાં કેન્દ્ર સ્થાને માનવી છે માનવ છે બરનાડ વેરેને છે માનવ ભૂગોળને બર્નાડ વેરેને છે ભૂગોળના વિષય વસ્તુને મુખ્ય ત્રણ વિભાગોની અંદર વર્ગીકૃત કર્યું છે એક ખગોળ વિષેક લાક્ષણિકતા બીજું જમીન ભૌમિકીય લાક્ષણિકતા એટલે કે સ્થળીય લાક્ષણિકતા અને ત્રીજું માનવીય લાક્ષણિકતા આગળ જઈએ ભૂગોળ એક સંકલિત અનુભવિક અને વ્યવહારિક વિષય છે સંકલિત એટલે અનેક પ્રકારની બાબતો ભેગી કરીને અનેક પ્રકારની બાબતો ભેગી કરીને જુદા જુદા નિયમો તારવે છે પછી પ્રાદેશિક ભિન્નતાઓને આધારે હોય કે પછી જાતિ જ્ઞાતિ ધર્મ ભાષા રિવાજ પ્રાંત રહેણી કેણી સમાજ સંસ્કૃતિ કોઈ પણ રીતે તમામ પ્રકારની માહિતી જે મેળવવામાં આવે છે અથવા પ્રાપ્ત કરવામાં આવે છે એ રીતે માહિતી મેળવે છે સંકલિત છે ઘણી બધી માહિતી પ્રાપ્ત કરે છે ભેગી કરે છે દાખલા તરીકે વસ્તી ગણતરી જ્યારે કરવામાં આવે છે ત્યારે ટોટલ જિલ્લાની તાલુકાની રાજ્યની દેશની વસ્તી ગણતરી કરવામાં આવે છે અને વસ્તી ગણતરી કરીને ત્યાર પછી એ માહિતી બધી ટોટલ ભેગી કરે છે અને એ માહિતીનું વિશ્લેષણ પણ કરે છે કે કેટલા સ્ત્રીઓ કેટલા પુરુષો કેટલા નાના બાળકા કઈ ઉંમરનો બાળકો છે કેટલા જે છે મતદારો છે તમામ પ્રકારની માહિતી જે છે એ મેળવે છે સંકલિત છે અનુભવિત છે જુદી જુદી અનેક પ્રકારની અનુભવોને ધ્યાનમાં રાખીને પણ આવા પ્રકારની માહિતી પ્રાપ્ત કરે છે દાખલા તરીકે કચ્છના વિસ્તારની અંદર ભચાઉ અને તેની આજુબાજુના વિસ્તારને ધરતીકંપ માટે રેડ ઝોનમાં જાહેર કર્યું છે હવે એટલા માટે કારણ કે અહીંયા ધરતીકંપ થવાની શક્યતા જે છે એ વધુ છે અનુભવને આધારે સિદ્ધ કરેલું છે કે પૃથ્વીના પેટાળની અંદર જે મેઘમાં એટલે કે લાવા છે પૃથ્વીના પેટાળથી નજીક આવેલો છે એ બાબતને ધ્યાનમાં રાખીને અભ્યાસ કરવામાં આવે છે તો આ જે છે એ આનુભવિક બાબતને આધારે અને વ્યવહારિક બાબતોને આધારે જુદી જુદી સામાજિક સાંસ્કૃતિક અને માનવીના અનુભવને આધારે કેટલીક વ્યવહારિક બાબતો પણ ભૂગોળની અંદર સિદ્ધ કરવામાં આવે છે અથવા દર્શાવવામાં આવતી હોય છે પૃથ્વી સપાટી બધા તત્વોની આધારે બે બાબતોમાં એને વહેંચવામાં આવે છે જેની ચર્ચા હમણાં આપણે કરવાની છે એક પ્રાકૃતિક તત્વો જે છે કુદરતી તત્વો કહેવાય ભૌતિક તત્વો કહેવાય પ્રાકૃતિક તત્વો છે કુદરતી તત્વો છે કે ભૌતિક તત્વો છે અને બીજું છે એ માનવ સર્જિત અથવા સાંસ્કૃતિક તત્વો પૃથ્વી સપાટી ઉપર જેટલા જેટલા જે તત્વો રહેલા છે એ તત્વોમાંથી કેટલાક તત્વો જે છે એ પ્રાકૃતિક છે અથવા ભૌતિક તત્વો છે કેટલાક છે માનવીય અથવા સાંસ્કૃતિક તત્વો છે ચાલો પ્રાકૃતિક એટલે કુદરતી એ કયા તો કે આ નદીઓ જળ પરિવાહ આવે એમાં ભૂપુષ્ટ આવે ભૂપુષ્ટમાં પર્વતો ઉચ્ચ પ્રદેશો રણ પ્રદેશો મેદાની પ્રદેશો આ બધું શું છે તો કે ઈશ્વર નિર્મિત છે પ્રાકૃતિક છે નૈસર્ગિક છે ભૌતિક છે ચાલો બીજો આબોહવાની વાત કરો આબોહવામાં ઠંડી ગરમી ભેજ હવા પાણી પ્રકાશ સૂર્યપ્રકાશ તાપમાન ઉષ્ણતામાન વરસાદ વાવાઝોડું ચક્રવાત વંટોળ સુનામી દરિયાના મોજા ભૂકંપ જ્વાળામુખી આ બધી બાબતો જે છે એ શું છે આબોહવાની અંદર આવતી તો આ તમામ પ્રકારની વસ્તુઓ જે છે એ બધી ઈશ્વર નિર્મિત છે જળ પરિવાર જળ પરિવાર ની અંદર વાત કરો તમે ઝરણા આવે નદી આવે સરોવર આવે તળાવ આવે સાગરો આવે મહાસાગરો આવે જળ પરિવાર ખનીજો ની વાત કરવામાં આવે આ બધી વસ્તુઓ જે છે એ કુદરતી છે એટલે કે પ્રાકૃતિક છે એટલે કે ભૌતિક બાબતો છે અને બીજું માનવ સર્જિત માનવીય બનાવેલી આ તમામ પ્રકારની વસ્તુઓ શહેરો વસ્તી કૃષિ આ બધી વસ્તુઓનું નિર્માણ માણસે કરેલું છે આ દુનિયાની અંદર રહેલી કોઈ પણ પ્રકારની વસ્તુને બે વિભાગોની અંદર વિભાજીત કરી શકાય એક ઈશ્વર નિર્મિત અને બીજું માનવ નિર્મિત ઈશ્વર નિર્મિત વસ્તુઓને પ્રાકૃતિક કહેવાય અને માનવ નિર્મિત માનવ સર્જિત અથવા સાંસ્કૃતિક આ તત્વોને આધારે ભૂગોળની બે શાખાઓ વિકસી છે એક પ્રાકૃતિક ભૂગોળ અને બીજું માનવ ભૂગોળ પ્રાકૃતિક કુદરતી બાબતોનો અભ્યાસ કરનારી શાખાને પ્રાકૃતિક ભૂગોળ તરીકે ઓળખવામાં આવે છે પ્રાકૃતિક એટલે કે કુદરતી એટલે કે નૈસર્ગિક બાબતોનો અભ્યાસ કરનારી એક શાખા છે એ શાખાને પ્રાકૃતિક ભૂગોળ તરીકે ઓળખવામાં આવે છે અને માનવ નિર્મિત અથવા માનવ સર્જિત કોઈ પણ બાબતોનો અભ્યાસ કરનારી શાખાને માનવ સર્જિત માનવ માનવ ભૂગોળ તરીકે ઓળખવામાં આવે છે પરીક્ષાલક્ષી વિદ્યાર્થી મિત્રો આ નથી પરંતુ આપણે સમજ માટે આ માહિતી છેલ્લે મેળવી હતી કેટલીક માહિતી આપણે જોઈ લઈએ વિભિન્નતાઓને આધારે કેટલી બાબતો છે જો તમે ઓગણીસમી સદીમાં પ્રાકૃતિક ભૂગોળ અને ભૂ સ્વરૂપે ભૂગોળ નામની શાખાઓનો વિકાસ થયો ઓગણીસમી સદીની અંદર અનેક પ્રકારના ભૂગોળવિદોએ જુદી જુદી અનેક પ્રકારની પ્રાદેશિક બાબતો પછી જુદા જુદા નદીઓ ઉપર બંધો બાંધતા હોય બંધની વાત કરો કે પછી આયાત નિકાસની કેટલીક બાબતો હોય તેને ધ્યાનમાં રાખીને પણ કેટલોક વિકાસ કર્યો છે આ ઉપરાંત કેટલાક બંધો જે બાંધ્યા હોય એ કઈ નદી ઉપર કેટલા બંધો બાંધ્યા છે અથવા જુદા જુદા પ્રકારની નહેરો કેવા પ્રકારની બની છે પછી સુએજ નહેર બની હોય કે પછી પનામા નહેર બની હોય એવી કેટલીક બાબતોનો અભ્યાસ પણ ભૂગોળની અંદર થાય છે ભૂગોળના વિષય વસ્તુને ધ્યાનમાં રાખીને અહીં કેટલીક ત્રણ બાબતોનો અભ્યાસ અનિવાર્ય બની જાય છે. પહેલું પ્રાકૃતિક તત્વો અને માનવ જગત વચ્ચેનો સંબંધ. પ્રાકૃતિક તત્વો અને માનવ જગત વચ્ચેનો સંબંધ કેવા પ્રકારનો છે? તો કે કુદરતી બાબતો અને કુદરતી ઘટનાઓને ધ્યાનમાં રાખીને પણ કેટલીક બાબતોનો અભ્યાસ કરવામાં આવે છે. દાખલા તરીકે હવે તમે વિચાર કરો કે ઠંડા વાતાવરણ કરતાં ગરમ વાતાવરણમાં શું તફાવત હોય? ઠંડા વાતાવરણ કરતાં ગરમ વાતાવરણમાં બેટ્સમેનો દડા પણ વધારે ફટકારે છે. સ્વભાવ પણ ઉગ્ર હોય છે ગરમ હોય છે ઠંડા વાતાવરણના કે લોકો કરતા ગરમ વાતાવરણના લોકોનું લોકો જીવે છે પણ વધારે બાબત છે છે અને માનવ જગત શું સંબંધ ઠંડા વાતાવરણ કરતા ગરમ કે ભેજવાળા વાતાવરણમાં લોકોમાં ઉશ્કેરાટ કે આક્રમકતાનું પ્રમાણ પણ વધુ જોવા મળે છે આ બાબત આવે જ છે બહુ ઠંડી પડતી હોય કે બહુ ગરમી પડતી હોય વસ્તીનું પ્રમાણ જે છે ઓછું હોય માતાના ઉદરમાં ગર્ભ રહે પણ ગર્ભ ટકતો નથી બહુ ઠંડી ને લીધે બહુ ગરમી લીધે ભારત સમશીતોષ્ણ કટિબંધની અંદર આવેલો છે એટલે વસ્તી વધુ છે દક્ષિણ એશિયા પૂર્વ એશિયા આ બધા વિસ્તારો સમશીતોષ્ણ કટિબંધની અંદર આવેલા છે બહુ ઠંડી કે બહુ ગરમી પડતી નથી એટલે એની વસ્તીનું પ્રમાણ વધુ છે જો તમે વિચારો તમે વિચારો દુનિયાની અંદર જગત વચ્ચેનો સંબંધ પ્રાકૃતિક ઉપર કેવો છે કે જ્યાં ખૂબ જ ઠંડી પડે છે વસ્તી ઓછી જો તમે જે ખૂબ જ ગરમી પડે છે ત્યાં વસ્તી ઓછી છે એટલે રહેવાની દ્રષ્ટિએ પણ એ વિસ્તારો લાયક નથી અને માનવીના શરીર માટે પણ કેટલીક પ્રતિકૂળતાઓ રહેલી છે જેથી માન માણસો અહીંયાથી દૂર રહે છે જો તમે રાજસ્થાનના રણમાં કચ્છના રણમાં લોકો ઓછા રહે છે જમ્મુ કાશ્મીરમાં લોકો ઓછા રહે છે બરફથી આચ્છાદિત વિસ્તારોમાં ઉત્તર અને દક્ષિણ ધ્રુવની અંદર લોકો ઓછા રહે છે માનવ પ્રવૃત્તિનું સ્થાનિક વિતરણ અને પ્રવૃત્તિઓ પાછળના અનેક પ્રકારના કારણો જોવા જોવા મળે મળે છે છે માનવ સ્થાનિક સ્થાનિક વિતરણ વિતરણ એવું કે જેવા પ્રકારની પરિસ્થિતિની નજીક રહેનારા લોકો એવા પ્રકારનું વર્તન કરતા હોય છે એવા પ્રકારનો વ્યવસાય કે કામ ધંધો કરતા હોય છે મેદાની પ્રદેશમાં રહેનારા લોકોની મુખ્ય પ્રવૃત્તિ ખેતી હોય છે દરિયા કિનારા નજીક રહેનારા લોકોની મુખ્ય પ્રવૃત્તિ મત્સ્ય પ્રવૃત્તિ હોય છે કે પછી મીઠા પકવવાનું કામ કરતા હોય છે જયારે જંગલ વિસ્તારોની નજીક રહેનારા લોકો જે છે લાકડા કાપવા વન્ય પેદાશો એકઠી કરવી એવા પ્રકારની પ્રવૃત્તિ કરતા હોય છે એની એનું વિતરણ વિતરણ જોવા મળે છે એક પ્રકારનું સ્થાનિક અને પ્રવૃત્તિ થવા પાછળના ઘણા બધા કારણો હોય છે એની અનુકૂળતા હોય છે એવી વસ્તુની અનુકૂળતા હોય છે અરે કેટલાક કંપની કે ઉદ્યોગ આપણે નાખીએ છીએ એની પાછળ પણ કેટલીક અનુકૂળતા હોય છે આપણા ગુજરાતની અંદર નેશનલ હાઈવે ઉપર રોડના કાંઠે મોટી મોટી કંપનીઓ બની છે ટ્રાન્સપોર્ટેશનની દ્રષ્ટિએ કાચો માલ લાવવા અને તૈયાર થયેલા માલને લઈ જવા માટેની બધી અનુકૂળતા છે એટલા માટે અહીંયા વિકાસ વધારે થયો છે બાકી અંતરિયર વિસ્તારની અંદર લાવવા લઈ જવાની વાત કરો પાણીની વાત કરો ટ્રાન્સપોર્ટેશનની વાત કરો કાચા માલ લાવવાના તૈયાર થયેલા માલને લઈ જવા માટે આ બધી બાબતોની વિષમતા હોય એટલા માટે એવા પ્રકારની પ્રવૃત્તિઓ ઓછી થતી હોય છે સામાન્ય બાબત છે અને ત્રીજું વિશ્વના જુદા જુદા પ્રદેશમાં સામાજિક અને આર્થિક ભિન્નતાઓનું અધ્યયન પણ કરવામાં આવે છે વિશ્વના જુદા જુદા વિસ્તારની અંદર સામાજિક રિવાજો સમાજના ધારાધોરણો રીત રિવાજો મૂલ્યો માન્યતાઓ પરંપરાઓ રેણી કેણીઓ આવી બધી બાબતો જે છે એની વિશિષ્તાને ધ્યાનમાં રાખીને પણ ભૂગોળ એક અભ્યાસ કરે છે અને આર્થિક ભિન્નતાનો પણ અભ્યાસ કરે છે આર્થિક બાબત એટલે કે આવક તેમજ આયાત નિકાસની બાબતને પણ મહત્વ આપે છે જેનો અભ્યાસ પણ વિદ્યાર્થી મિત્રો આપણે ભૂગોળના આગળના પાઠની અંદર આપણે કરવાનો છે માનવીની બધી જ પ્રવૃત્તિઓ જે જોવા મળે છે એ પ્રવૃત્તિ ઉપર ભૌતિક પર્યાવરણની બહુ મોટી અસર થાય છે ભૌતિક પર્યાવરણની બહુ મોટી અસર થાય છે હવે બહુ ઠંડી પડે ત્યાં લોકો કામ પણ કરી શકતા નથી બહુ ગરમી પડે ત્યાં પણ લોકો કામ કરી શકતા નથી મધ્યમ વાતાવરણના લોકો એકદમ મજબૂત હુષ્ટપુષ્ટ અને એકદમ ખડતલ હોય છે

આ માનવ ભૂગોળ જે છે એની બે વ્યાખ્યા આપણે પાકી કરવાની છે માનવ ભૂગોળ પ્રસિદ્ધ ફ્રેન્ચ ભૂગોળ વેતા ફ્રાન્સના ભૂગોળવિદ ભૂગોળ વેતા જીન બ્રૂંઝે માનવ ભૂગોળની વ્યાખ્યા આપી છે પ્રસિદ્ધ ભૂગોળ વેતા જીન બ્રૂંજ નામના એક ભૂગોળવિદે ભૂગોળની વ્યાખ્યા આપી છે માનવ ભૂગોળ એવા બધા જ તત્ત્વોનો અભ્યાસ કરે છે જે માનવીની ક્રિયા પ્રતિક્રિયા દ્વારા પ્રભાવિત થાય છે માનવી જે જુદા જુદા પ્રકારની ક્રિયાઓ કરે છે અને પ્રતિક્રિયાઓ કરે છે ઈ ક્રિયાઓનો પ્રતિક્રિયા દ્વારા પ્રભાવિત થાય છે એવી બધી જ પ્રવૃત્તિઓ કે તમામ બાબતોનો અભ્યાસ જે છે એ માનવ ભૂગોળ કરે છે જીન બ્રુન્સે વ્યાખ્યા આપી છે માનવ ભૂગોળની એક વાક્યનો પ્રશ્ન છે વિદ્યાર્થી મિત્રો વ્યાખ્યા આપણે માનવ ભૂગોળની બે વ્યાખ્યાઓ આપણે પાકી કરવાની છે કે તૈયાર કરવાની છે ચાલો ફરીથી જીન બૃંશે આપેલી માનવ ભૂગોળની વ્યાખ્યા આપો માનવ ભૂગોળ એવા બધા જ તત્ત્વોનો અભ્યાસ કરે છે જે માનવીની ક્રિયા પ્રતિક્રિયા દ્વારા પ્રભાવિત થાય છે સાદા શબ્દોમાં કહીએ તો માનવી જે કોઈ પણ પ્રકારની ક્રિયા કરે હમણાં આપણે જોયું ખેતી કરતો હોય કે પશુપાલન કરતો હોય કે શિકાર કે જંગલ પેદાશો એકઠી કરવી કે મત્સ્ય પ્રવૃત્તિ કે જમીનમાંથી ખોદીને કાઢવાની પ્રવૃત્તિ હોય કોઈ વસ્તુ ખનીજો પ્રાપ્ત કરવાની પ્રવૃત્તિ હોય કે પછી શિલ્પકામ હોય કે પછી કલાકારીગીરી કોઈ પણ પ્રકારની હોય કોઈ પણ પ્રકારની પ્રવૃત્તિ કરતો હોય કોઈ પણ પ્રકારની ક્રિયા કરતો હોય કે પ્રતિક્રિયા કરતો હોય આવા તમામ પ્રકારની બાબતો સાદા શબ્દોમાં કહીએ તો માનવ ભૂગોળ એવી બધી જ બાબતોનો અભ્યાસ કરે છે કે માનવી દુનિયામાં રહેનારો કોઈ પણ માનવી કોઈ પણ ક્રિયા પ્રતિક્રિયા કરતો હોય એવી બધી બાબતોનો અભ્યાસ માનવ ભૂગોળની અંદર થાય છે સાદા શબ્દોમાં કહીએ વ્યાખ્યા જીન મૃંથી આપેલી માનવ ભૂગોળની વ્યાખ્યા માનવ ભૂગોળ એવા બધા જ તત્વોનો અભ્યાસ કરે છે જે માનવીની ક્રિયા પ્રતિક્રિયા દ્વારા પ્રભાવિત થાય છે પૂરું વ્યાખ્યા એકવાર વિદ્યાર્થી મિત્રો આ પેજની અંદર એકમાત્ર વ્યાખ્યા પાકી કરવાની છે માનવ ભૂગોળ એવા બધા જ તત્વોનો અભ્યાસ કરે છે જે માનવીની ક્રિયા પ્રતિક્રિયા દ્વારા પ્રભાવિત થાય છે વ્યાખ્યા અથવા પ્રશ્ન આવી રીતે પૂછાય કે જીન બ્રુન્સે આપેલી માનવ ભૂગોળની વ્યાખ્યા આપો માનવ ભૂગોળ એવા બધા જ તત્વોનો અભ્યાસ કરે છે જે માનવીની ક્રિયા પ્રતિક્રિયા દ્વારા પ્રભાવિત થાય છે ચાલો બીજી વ્યાખ્યા પણ વિદ્યાર્થી મિત્રો આપણે ભણવાની છે આ કુમારી એલન ચર્ચિલ સેમ્પલ નામના ભૂગોળ વિદેક વ્યાખ્યા આપી છે કુ એલન સેમ્પલ કુમારી એલન ચર્ચિલ સેમ્પલ ત્રણ પ્રશ્નો છે આઈએમપી છે 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 આ આ અને બંને આઈએમપી ભૂગોળ ની અંદર જે જુદા જુદા વાદો અસ્તિત્વમાં આવ્યા ને એના નિર્માતા પણ કહેવામાં આવે છે આને હમણાં આવશે ઘડીક રહી કુએલન સેમ્પલ આપેલી માનવ ભૂગોળની વ્યાખ્યા આપો

ગોળ ગોળ ફરે છે પૃથ્વી આમ પણ ફરે છે પોતાની ધરી ઉપર અને સૂર્ય ફરતી પણ પ્રદક્ષિણા કરે છે એટલે કે પૃથ્વી જે છે એ સ્થિર નથી અસ્થિર પૃથ્વી છે અને એ કેટલી કલાકમાં ફરે છે તો કે સાહેબ ત્રેવીસ પોઈન્ટ નવ કલાકની અંદર ત્રેવીસ પોઈન્ટ નવ કલાકની અંદર પૃથ્વી પોતાની ધરી ઉપર એક આંટો ફરી જાય છે અને ત્રણસો પાસઠ

કોઈપણ પ્રકારના પરિસ્થિતિ સમયગાળાની અંદર સતત પ્રવૃત્તિ કરતો હોય છે સતત પ્રવૃત્તિ કરતો હોય છે માનવ ભૂગોળ અસ્થિર પૃથ્વી અને ક્રિયાશીલ માનવી વચ્ચેના ગતિશીલ સંબંધોનું અધ્યયન છે પરિવર્તનશીલ સંબંધોનું કહેવાય પરિવર્તન એટલે ગતિશીલ સંબંધોનું અધ્યયન છે બાકી કરવાની છે વિદ્યાર્થી મિત્રો આપણે વ્યાખ્યા કુ એલન સેમ્પલે આપેલી માનવ ભૂગોળની વ્યાખ્યા આપો કુએલન સેમ્પલ માનવ ભૂગોળ એ અસ્થિર પૃથ્વી પૃથ્વી સ્થિર નથી પૃથ્વી અસ્થિર છે પોતાની ધરી પર પણ ફરે છે અને સૂર્ય ફરતા પણ ચક્કર લગાવે છે એટલે કે આટા મારે છે અર્થાત પૃથ્વી જે છે એ પરિક્રમણ પણ કરે છે અને પરિભ્રમણ પણ કરે છે માનવ ભૂગોળ એ અસ્થિર પૃથ્વી અને ક્રિયાશીલ માનવી વચ્ચેના પરિવર્તનશીલ સંબંધો અધ્યયન છે કુ સેમ્પલ વ્યાખ્યા આપી છે એક વાક્યનો પ્રશ્ન વિદ્યાર્થી મિત્રો પૂછાય કુ એલન સેમ્પલે આપેલી માનવ ભૂગોળની વ્યાખ્યા આપો કુ એલન સેમ્પલ આપેલી માનવ ભૂગોળની વ્યાખ્યા તો આ વ્યાખ્યા વિદ્યાર્થી મિત્રો આપણે લખવાની છે આપણે આ દર્શાવવાની છે ચાલો ઇતિહાસ ઉપર ભૂમિ ભૂમિ એટલે જમીન ઇતિહાસ ઉપર ભૂમિના પ્રભાવ વિશે મહત્વ કોને આપ્યું હતું તો કે એરિસ્ટોટલ આજથી તેવીસો વર્ષ પહેલા એરિસ્ટોટલે તો અનેક વિષયની અંદર પ્રદાર્પણ કર્યું છે મહાન ગ્રીક તત્વ છે ઈસુના જન્મ પહેલા પણ એનો જન્મ થયો હતો તેવીસો વર્ષ પહેલા અને અનેક પ્રકારની બાબતની અંદર એને સંશોધનો કર્યા છે પ્રદાર્પણ કર્યું છે મહત્વપૂર્ણ ભૂમિકા પણ ભજવી છે સૌથી જૂનો જે છે ભૂગોળવિદ કો કે વૈજ્ઞાનિક કો કે પછી તત્વચિંતક કો એરિસ્ટોટલ બક્કલ હમ્બોલ્ટ અને રીટર આ બધા વિદ્વાનોએ ઇતિહાસ ઉપર ભૂમિના પ્રભાવને મહત્વ આપ્યું છે ચાલો એક વાક્યનો પ્રશ્ન પૂછાય ઇતિહાસ ઉપર ભૂમિના પ્રભાવને કોણે મહત્વ આપ્યું ઇતિહાસ ઉપર ભૂમિના પ્રભાવને મહત્વ આપ્યું એરિસ્ટોટલ હમ્બોલ્ટ રીટર બક્કલ ચાર જુદા જુદા પ્રકારના ભૂગોળવિદો અથવા વિદ્વાનોએ હવે વિકલ્પ પાડો પ્રશ્ન પણ એવી રીતે પૂછાય છે વિદ્યાર્થી મિત્રો નીચેનામાંથી ઇતિહાસ ઉપર ભૂમિને મહત્વ કોણે આપ્યું ઇતિહાસ ઉપર ભૂમિના પ્રભાવને કોણે મહત્વ આપ્યું એવો વિકલ્પ પાડો પ્રશ્ન પણ તમારા નવ નીતિની અંદર ભૂગોળની બારમા ધોરણની નવ નીતિની અંદર એ વિભાગમાં વિકલ્પ પાડો પ્રશ્ન આપ્યો છે પરફેક્ટ ઇતિહાસ ઉપર ભૂમિના પ્રભાવને કોણે મહત્વ આપ્યું ઇતિહાસ ઉપર ભૂમિના પ્રભાવને મહત્વ આપ્યું એમાંથી આમાંથી એક લખ્યો હોય બાકીના બીજા ત્રણ લખ્યા હોય તમારા ચોપડીમાં બક્કલ આપેલું છે એટલે કે એ રીતે ચારમાંથી માંથી એક લખ્યું બાકી બીજા ત્રણ નામ લખ્યા હોય ચારે ચાર આપણને આવડતા હોવા પડે એરિસ્ટોટલ બક્કલ હમ્બોલ્ટ અને રિટર ઇતિહાસ ઉપર ભૂમિના પ્રભાવને મહત્વ આપ્યું હતું ચાલો વિકલ્પ પાછો પ્રશ્ન માનવ ભૂગોળ ગત્યાત્મક વિજ્ઞાન છે સતત ગતિશીલ અને પ્રવૃત્તિમય માનવીની જુદા જુદા પ્રકારની અનેક પ્રકારની પ્રવૃત્તિઓ માનવી અનેક પ્રકારની પ્રવૃત્તિઓ કરે છે અને પ્રવૃત્તિઓ પર આધારિત જે નિષ્ફળ થતી કોઈ પણ પ્રકારની બાબતો તેનો અભ્યાસ કરે છે માનવી અનેક પ્રકારની નવી નવી શોધો કરે છે આ ઉપરાંત અનેક નવી નવી બાબતો વિશેનું અધ્યયન પણ માણસ કરે છે માનવી કરે છે તેને ધ્યાનમાં રાખીને પણ માનવી મહત્વપૂર્ણ ભૂમિકા આ વિશ્વ ઇતિહાસની અંદર અનેક પ્રકારના સંશોધનો પણ કર્યા છે આ પ્રશ્ન તો પૂછાતો નથી આ પેટની અંદર બે આ પ્રશ્ન પાકા કરવાના છે કુએલન સેમ્પલ આપેલી માનવ ભૂગોળની વ્યાખ્યા આપો માનવ ભૂગોળ એ અસ્થિર પૃથ્વી અને ક્રિયાશીલ માનવી વચ્ચેના પરિવર્તનશીલ શબ્દનો અધ્યયન છે કુએલન સેમ્પલ ઇતિહાસ ઉપર ભૂમિના પ્રભાવને કોને મહત્વ આપ્યું એરિસ્ટોટલ બક્કલ હમ્બોલ્ટ રિટર ત્રીજો નહીં ભૂગોળનું વિષય વસ્તુ ચાલો ભૂગોળ પર અસર કરનારી કેટલીક બાબતો આપણે જોવી તો કે ટેકનોલોજી આધુનિકકરણ ઔદ્યોગિકરણ વિજ્ઞાન અને ટેકનોલોજીના જમાનાની અંદર માનવીએ એટલી બધી હરણફાળ ભરી છે અને આ પર્યાવરણ જે છે એમાં અપરિવર્તનશીલ અને નુકસાનકારક પરિવર્તનો કરી રહ્યા છે કે જેથી આ દુનિયા હવે પછીની પેઢી માટે જીવાલાયક રહેશે નહીં અનેક પ્રકારના માનવ અને પર્યાવરણ વચ્ચેના સંબંધો બદલાઈ રહ્યા છે પાણીને બચાવો પાણી તમને બચાવશે વૃક્ષને બચાવો વૃક્ષ તમને બચાવશે વૃક્ષો વાવો વરસાદ લાવો પર્યાવરણ ને આપણે બગાડી રહ્યા છીએ અને ઈ પર્યાવરણ આપણે બગાડી રહ્યા છે ને એનું ફળ આપણા પછીની પેઢીને ભોગવવું પડશે પેટ્રોલ ડીઝલ કે આ તે ગમે ક્યાંય કારખાના આવેલા નથી પર્યાવરણનો દુરુપયોગ આપણે કરી રહ્યા છીએ પર્યાવરણ આપણને છોડવાનું નથી ફરી પાછી હાઠીયા ગાડી બળદગાડી ઘોડા ગાડી બધું આવી જવાનું છે સાહેબ સાયકલ ચલાવતા આવડતું નથી શીખી લેજો મેં શીખી લીધી હે કારણ કે પેટ્રોલ ડીઝલ જ્યાં અહીંયા આપણે વાપર્યું કેટલું બધું વાપર્યું છે એને કે કારખાના આવેલા નથી જમીનમાંથી મળે છે લાખો હજારો વર્ષોના પરિણામ સ્વરૂપે આપણને પેટ્રોલ પ્રાપ્ત થાય છે એ ખૂટી રહી છે ફરીથી બળદગાટી ઉટ કાઢી આવી જાય છે સાયકલ આવી જાય છે ફરીથી માનવ વર્તન ની પર્યાવરણ પર અસર થાય છે ને પર્યાવરણ ની માનવ વર્તન ઉપર અસર થાય છે અનેક પ્રકારની અસરો થાય છે આધુનિકરણ ઔદ્યોગિકરણ વિજ્ઞાન ટેકનોલોજીના જમાનામાં જેટલી માનવીય હરણફાળ ભરી છે જેટલો માણસે વિકાસ કર્યો છે હવે આવા તમામ પ્રકારના વિકાસ ની અસર તો પર્યાવરણ ઉપર નિષેધક અસર થાય છે મોટા મોટા કંપની કારખાનામાં બનાવવા માટે વૃક્ષો કાપીને સમતર જમીન બનાવીને કંપની કારખાના બનાવવામાં આવે છે પાણી વધારે પડતું ઢોરી દેવામાં આવે છે વૃક્ષો કાપી નાખવામાં આવે છે પેટ્રોલ ડીઝલનો વધારે પડતો ઉપયોગ કરવામાં આવે છે વાહન વ્યવહારમાંથી નીકળતો ધુમાડો ઉદ્યોગની ચીમની કંપની કારખાનામાંથી નીકળતો ધુમાડો આ બધી બાબતો પર્યાવરણને નુકસાન પહોંચાડે છે રેફ્રિજરેટરમાં વપરાતા ક્લોરોફ્લો કાર્બનથી ઓઝોન વયનો પડમાં ગાબડા પડ્યા છે આ પર્યાવરણની બહુ મોટી અસર થઈ છે પર્યાવરણની તરફો બદલાય છે રિપબ્લિક માલદ્ધના ત્રણ ટાપુઓ પાણીની અંદર જતા રહ્યા છે આવી કેટલી બાબતોની અસર તો પર્યાવરણ ઉપર આજે પણ આપણે જોઈ રહ્યા છીએ તાપમાન વધી રહ્યું છે તાપમાનની તરહો બદલાય છે શ્વસન તંત્ર લગતા રોગો થાય છે માનવી પર્યાવરણનો વચ્ચેનો સંબંધ અને માનવ ભૂગોળના અભ્યાસનું કેન્દ્ર બિંદુ છે આ માનવીની જુદા જુદા પ્રકારની પ્રવૃત્તિ જે છે એ માનવનો પર્યાવરણ સાથેનો સંબંધ નિર્ધારિત કરે છે માનવી જે જુદી જુદી અનેક પ્રકારની નિષેધક પ્રવૃત્તિઓ કરી રહ્યો છે આજે માનવ જાત સામે વસ્તી વૃદ્ધિ કેટલી બધી વસ્તી વધારો છે ભારતની અંદર આપણા જેવા દેશની અંદર આજે માનવજાત સામે વસ્તી વૃદ્ધિ કુદરતી સંપત્તિનો વધારે પડતો ઉપયોગ કરવી છે આપણે કે જ્યાં ક્યાંય આવેલા નથી કુદરતી સંપત્તિનો વધારે પડતો ઉપયોગ અને પર્યાવરણના દુરુપયોગને લીધે અપરિવર્તનશીલ અને નુકસાનકારક પરિવર્તનો થઈ રહ્યા છે અને આવા પ્રકારના પરિવર્તનને લીધે હવે પછીની પેઢી માટે દુનિયા જીવાલાયક રહેશે નહીં તેથી આપણા વર્તન રીતે સામાજિક રિવાજો અને જીવનશૈલી બદલાવી પડશે જો હવે પછીની પેઢી માટે આપણે આ દુનિયા જીવાલાયક રહેવી રાખવી હોય ને તો જે ડાળી ઉપર આપણે બેઠા એ ડાળી આપણે જીવન નિર્વાહ ચલાવે છે એ જ પૃથ્વી સપાટી ઉપર આપણે નુકસાન કરી રહ્યા છીએ જે થાળીમાં આપણે ખાવી છીએ અંદર આપણે ઓકવી છીએ કોગડો કરવી છીએ આ બાબત થી આપણે સભાન થવું પડશે અરે જુદા જુદા પ્રદેશ ની અંદર તમે વાત કરો રંગ સ્વાસ્થ્ય વસ્ત્ર બધું જાતિ જ્ઞાતિ ધર્મ ભાષા રિવાજ પ્રાંત એની સમાજ સંસ્કૃતિ બધી બાબતો જુદી જોવા મળે છે ખોરાક પોશાક રહેઠાણ તમામ પ્રકારના વિસ્તારની અંદર બધું જુદું જુદું જોવા મળે છે રંગ રૂપ વેશ ભાષા ચાહે અને હિન્દ દેશ કે નિવાસી સભીજન એક હે અરે રાજ્ય રાજ્ય બાર ગમે બોલી બદલાઈ જોઈએ છે બધા વિસ્તારની અંદર બધા પોશાકો જુદા બધા ખોરાકો જુદા ભાષા જુદી બધાની વાણી જુદી શરીર બધા જુદા વર્ણ વાન જુદા બધા કક્ષા બધાની જુદી આવી બધી બાબતો જોવા મળે છે જુદા જુદા પ્રદેશમાં રહેનારા લોકોના રંગ જુદા જુદા જોવા મળે છે રંગ અરે જ્યાં ગરમી પડતી હોય સૂર્યના કિરણો સીધા પડતા હોય તાપ વધારે પડતો હોય એ લોકો કાળા હોય ઠંડી વધુ પડતી ધોળા લોકો હોય સ્વાસ્થ્ય જે જગ્યાએ વધારે પડતી ગરમી કાં તે વધારે પડતું પણ ત્યાં સ્વાસ્થ્યનું નબળું હોય સમશીતોષ્ણ કટિબંધન અંદર સ્વસ્થ્યનું સારું હોય ભારતીય લોકો સમશીતોષ્ણ કટિબંધની અંદર વસ્ત્રની વાત કરો રહેઠાણની વાત કરો ભાષા ધર્મ કે સામાજિક માળખાની અંદર પણ ઘણી બધી વિવિધતા જોવા મળે છે રાજ્ય રાજ્ય દેશની અંદર પ્રદેશની અંદર અનેક પ્રકારની વિભિન્નતાઓ જોવા મળે છે ભિન્ન ભિન્ન પ્રદેશની અંદર જુદા જુદા વિસ્તારની અંદર જુદા જુદા લોકોના ખોરાક પોશાક રહેઠાણ બોલી ભાષા સામાજિક માળખું આ બધું જુદું જુદું જોવા મળે છે અમેરિકન ભૂગોળ વેતા એટલે કે ભૂગોળ વિદ ફ્રિન્ચ અને ટ્રેવાથા આ ફ્રિન્ચ છે ફ્રિન્ચ અને ટ્રેવાથાએ માનવ ભૂગોળના વિષય વસ્તુને બે વિભાગોમાં દર્શાવ્યું છે ફ્રિંચ અને ટ્રેવાથાએ માનવ ભૂગોળના વિષય વસ્તુને મુખ્ય બે વિભાગોની અંદર દર્શાવ્યું છે એક પ્રાકૃતિક પર્યાવરણ અને બીજું સાંસ્કૃતિક પર્યાવરણ ફ્રિન્ચ અને ટ્રેવાથાએ માનવ ભૂગોળના વિષય વસ્તુને મુખ્ય બે વિભાગોમાં વર્ગીકૃત કર્યું છે અમેરિકન ભૂગોળ વેતા ફ્રેન્ચ અને ટ્રેવા થાય માનવ ભૂગોળના વિષય વસ્તુને બે વિભાગોમાં વર્ગીકૃત કર્યું છે એક પ્રાકૃતિક ભૂગોળ અને બીજું સાંસ્કૃતિક ભૂગોળ બે માર્કનો પ્રશ્ન વિદ્યાર્થી મિત્રો પૂછાય છે બે મુદ્દા તમારા લખવાના છે બંનેની અંદર એટલે બેમાંથી બે માર્ક મળે જોઈએ આપણે પ્રાકૃતિક પર્યાવરણમાં કઈ કઈ બાબતોનો સમાવેશ થાય પ્રાકૃતિક પર્યાવરણમાં ઈશ્વરે બનાવેલી છે કુદરતી છે પ્રાકૃતિક છે કે નૈસર્ગિક છે તેને પ્રાકૃતિક પર્યાવરણમાં એ વસ્તુનો સમાવેશ થાય પ્રાકૃતિક પર્યાવરણની અંદર ભ્રુપુષ્ઠ ભ્રુપુષ્ટ એટલે આ પૃથ્વી સપાટીની જમીન બધી જગ્યાએ સરખી નથી ક્યાંક પર્વતો છે ક્યાંક ઉચ્ચ પ્રદેશો છે ક્યાંક રણપ્રદેશો છે ક્યાંક મેદાની પ્રદેશો છે ક્યાંક ખીણ છે ક્યાં ફાટ ખીણો છે ક્યાંક એ બધી વસ્તુને ભૂપુષ્ટ કહેવાય ભૂપુષ્ટમાં પૃથ્વી સપાટી ઉપર રહેલ વિસ્તાર કેવો છે એ પર્વતો ઉચ્ચ પ્રદેશો રણ પ્રદેશો મેદાની પ્રદેશો ખીણો ફાટ ખીણો વગેરે કેટલીક બાબતો ભૂપુષ્ટમાં આવે ચાલો જળ પ્રણાલીની અંદર શું આવે જળ પ્રણાલી ની અંદર તો કે જળ પ્રણાલી ની અંદર નહેરો આવે ઝરણા આવે નદી આવે સરોવરો આવે તળાવો આવે સાગરો આવે મહાસાગરો આવે પાણી વાળી બધી વસ્તુ એની અંદર આવે ચાલો જમીનની અંદર શું આવે કાળી જમીન આવે રેતાળ જમીન આવે કાંપની જમીન આવે આ બધી જમીન ના પ્રકારો ચાલો વનસ્પતિ ની અંદર તો કે પૃથ્વી સપાટી ની અંદર અનેક પ્રકારની વનસ્પતિઓ અનેક પ્રકારના વૃક્ષો આવેલા છે એ બધી વસ્તુ આની અંદર આવે ચાલો ખનીજો પૃથ્વી સપાટી ઉપર એકસો ને ચાર પ્રકારના ખનીજો છે એક કરતા બીજું ખનીજ પાછું ભેગું થાય બીજા કેટલાય પ્રકારો પડે જેવી રીતે રંગના પ્રકારો ટોટલ છ જ છે કાળો ધોળો લાલ પીળો વાદળી અને કાળો આટલા કલર છે એમાંથી એક કરતા વધારે કલરના મિશ્રણથી બીજો કલર બને એવી રીતે પૃથ્વી સપાટી પર ટોટલ એકસો ને ચાર પદાર્થો આવેલા છે જે આપણે વિજ્ઞાનની અંદર ભણતા આવ્યા છીએ એમાંથી અનેક પ્રકારના પદાર્થો અનેક પ્રકારના ખનીજો જે છે એ પ્રાપ્ત થાય છે આપણને અને આબોહવા એટલે ઠંડી ને ગરમી ને ભેજ ને હવા ને પાણી ને પ્રકાશ ને સૂર્યપ્રકાશ ને આ બધી વસ્તુ તાપમાન ને ઉષ્ણતામાન એ બધી વસ્તુ આવી વસ્તુ જે છે કુદરતી તત્વોનો સમાવેશ થાય છે પ્રાકૃતિક પર્યાવરણમાં કઈ કઈ બાબતોનો સમાવેશ થાય છે એવો એક વાક્યનો પ્રશ્ન વિદ્યાર્થી મિત્રો પૂછાઈ શકે પ્રાકૃતિક પર્યાવરણમાં કઈ કઈ બાબતોનો સમાવેશ થાય અથવા વિકલ્પ વાળો પ્રશ્ન વિદ્યાર્થી મિત્રો એવા પસે છે કે નીચેનામાંથી પ્રાકૃતિક પર્યાવરણનું કયું તત્વ નથી અથવા નીચેનામાંથી પ્રાકૃતિક પર્યાવરણનું કયું તત્વ છે તો વિચારવાનું કે પ્રાકૃતિક એટલે કુદરતી અને સાંસ્કૃતિક એટલે માનવ સર્જિત ચાલો પ્રાકૃતિક પર્યાવરણની અંદર ભૂપૃષ્ઠ આવે જળ પ્રણાલી આવે જમીન આવે વનસ્પતિ આવે ખનીજો આવે આબોહવા વગેરે બાબતોનો સમાવેશ થાય છે વગેરે કુદરતી તત્વોનો સમાવેશ થાય છે પ્રાકૃતિક એટલે કુદરતી ચાલો આનથી વિરુદ્ધ સાંસ્કૃતિક પર્યાવરણ સાંસ્કૃતિક પર્યાવરણમાં વસ્તી વસાહતો આ વસાહતો લખ્યું છે વસ્તી વસાહતો વસ્તી એટલે કે અમુક વિસ્તારની અંદર જે વધુ વસ્તી હોય અમુક ઓછી વસ્તી વસ્તી હોય આ જે છે એનું નિર્માણ માણસ કરે છે વસ્તી વસાહતો પછી ઝૂપડા સ્વરૂપે હોય ટેન્ટ સ્વરૂપે હોય રો હાઉસ હોય કે ટેનામેન્ટ હોય કે ડુપ્લેક્સ હોય કે બહુ માળી મોટું મકાન હોય કે વિશાળ મોટો બંગલો હોય એ વસાહત જ કહેવાય ને કૃષિ એટલે ખેતી ઉદ્યોગો એટલે જુદા જુદા પ્રકારના કંપની કારખાનાઓ પરિવહન એટલે કે પરિવહનના માધ્યમો પણ આપણે ભણવાના છે પરિવહન એટલે ટ્રાન્સપોર્ટેશન પછી ઈ ટ્રાન્સપોર્ટેશન જે છે એ સડક માર્ગે થતું હોય કે રેલ માર્ગે થતું હોય કે પછી હવાઈ માર્ગે થતું હોય કે પાઇપલાઇન કે રજ્જુ માર્ગે થતું હોય બધાનું નિર્માણ માણસે કરેલું છે દૂરસંચાર એટલે રેડિયો ટેલિફોન ને ટેલિવિઝન છાપુ સમાચાર પત્ર પુસ્તકો મેગેઝીને ને ફેક્સ ને બેનર ને વોટ્સએપ ફેસબુક ને ટ્વિટર ને એ દૂરસંચાર જે છે એ બધું એ બધાનું નિર્માણ માણસે કરેલું છે અને વ્યાપાર પછી વ્યાપાર આંતરિક હોય કે પછી આંતરરાષ્ટ્રીય હોય આ બધી વસ્તુનું નિર્માણ માણસે કરેલું છે એટલે માનવ સર્જિત તરીકે ઓળખવામાં આવે છે બધી વસ્તુનું નિર્માણ માણસે કરેલું છે તેથી માનવ સર્જિત કહેવાય પ્રાકૃતિક પર્યાવરણમાં કઈ કઈ બાબતોનો સમાવેશ થાય છે પ્રાકૃતિક પર્યાવરણની અંદર ભૂપુષ્ઠ જળ પ્રણાલી જમીન વનસ્પતિ ખનીજો આબોહવા વગેરે તત્વો સમાવેશ થાય છે સાંસ્કૃતિક પર્યાવરણમાં કઈ કઈ બાબતોનો સમાવેશ થાય છે સાંસ્કૃતિક પર્યાવરણમાં વસ્તી વસાહતો કૃષિ ઉદ્યોગો પરિવહન દૂરસંચાર વેપાર વગેરે માનવ સર્જિત બાબતોનો અભ્યાસ થાય છે હવે વિદ્યાર્થી મિત્રો આ પ્રશ્નમાંથી એવો પ્રશ્ન પણ પૂછાય કે નીચેનામાંથી સાંસ્કૃતિક પર્યાવરણ સિંહ નીચેનામાંથી કયું તત્વો સાંસ્કૃતિક પર્યાવરણનું નથી એવો પ્રશ્ન પૂછાય અને ત્રણ આમાંથી આપ્યા હોય ને એક આમાંથી આપ્યું હોય તો જે આપ્યું હોય એ જવાબ જોઈને ખબર પડી જાય કે આબોહવાનું નિર્માણ માણસ ન કરે સીધી આપણને ખબર પડી જાય અથવા આપણને ખ્યાલ આવી જાય મોસ્ટ એમપી પ્રશ્ન છે બે ગુણનો પ્રશ્ન તફાવત સ્વરૂપે પણ પૂછાઈ શકે અને એક વાક્યનો કે વિકલ્પવાળો પ્રશ્ન પણ પૂછાય અથવા પૂછાઈ શકે ફરીથી એકવાર જોઈ લઈએ પ્રાકૃતિક પર્યાવરણ અને સાંસ્કૃતિક પર્યાવરણ પ્રશ્ન એમ પૂછાય કે પ્રાકૃતિક પર્યાવરણ અથવા સાંસ્કૃતિક પર્યાવરણ વચ્ચેનો તફાવત સ્પષ્ટ કરો પ્રશ્ન એ રીતે પૂછાય કે તફાવત આપો પ્રાકૃતિક પર્યાવરણ અને સાંસ્કૃતિક પર્યાવરણ તો બે મુદ્દા લખવાના કુદરતી નૈસર્ગિક કે પર્યાવરણ પર આધારિત જુદી જુદી બાબતોને પ્રાકૃતિક પર્યાવરણ તરીકે ઓળખવામાં આવે છે અને માનવ સજ્જિત બાબતોને સાંસ્કૃતિક પર્યાવરણ તરીકે ઓળખવામાં આવે છે પછી બધાની અંદર પાંચ પાંચ ઉદાહરણ આપવાના અહીં ઘણા બધા ઉદાહરણો તમને આપેલા છે જોઈએ આગળ જોઈએ આપણે માનવ ભૂગોળના અભ્યાસ ક્ષેત્રમાં સમયાંતરે ઘણા બધા ફેરફારો થયા છે બહુ મોટા ફેરફારો થયા છે અમુક અમુક સમયે કેટલા બધા બહુ મોટા ફેરફારો થયા છે જેવી રીતે સમય બદલાય સમય પરિવર્તનશીલ છે એમ વ્યક્તિના વ્યવસાયની વાત કરો કામ ધંધાની વાત કરો નોકરી ધંધાની વાત કરો કે પછી જીવન શૈલી વર્તન રીતિ અને સામાજિક રિવાજોની અંદર પણ પરિવર્તન થાય છે હવે જેવી રીતે લોકોની જીવનશૈલી વર્તન રીતિ અને સામાજિક શૈલીમાં પરિવર્તન થાય છે એવી જ રીતે આજુબાજુના પર્યાવરણની અંદર અથવા કેટલીક સગવડો અથવા ભૌતિક સુખની કેટલીક બાબતોની અંદર કરવો પડે છે અને જુદા જુદા અને આર્થિક પાસા પર વધારે મહત્વ આપવામાં આવતું હતું આપણને ખબર છે ઓગણીસમી ઓગણીસો ની સાલ થી માંડીને છે ઓગણીસો નવ્વાણું સુધી બે ની સાલ સુધી સાંસ્કૃતિક અને આર્થિક પાસા ઉપર વધારે મહત્વ આપવામાં આવતું હતું ખ્યાલ છે આપણને બરાબર સાંસ્કૃતિક પાસા ઉપર કલા શિલ્પ સ્થાપત્ય અનેક પ્રકારના કલાકારો એવા હોય કે પછી અભિનેતાઓ અભિનેત્રીઓ ખેલાડીઓ રમતવીરો ગમે એવા હોય એ પોતાની કલા કારીગરી રજૂ કરીને પૈસા કમાતા હતા આ હકીકત છે પછી એ સચિન તેંડુલકર હોય કે પછી કપિલ દેવ હોય કે પછી કોઈ અભિનેતા હોય અમીર ખાન હોય અમિતાભ બચ્ચન હોય સલમાન ખાન હોય શાહરૂખ ખાન હોય પોતાની કળા રજૂ કરીને પછી વાંસળી વાદક હોય કે પછી કોઈ રમતવીર હોય દોડવીર હોય જેસનો રંબાવાળો વ્યક્તિ વિશ્વનાથન આનંદ હોય એ પોતાની કળાને આધારે પૈસા કમાનાર બન્યા હતા 20મી સદીની શરૂઆતમાં સાંસ્કૃતિક અને આર્થિક પાસા પર વધારે મહત્વ આપવામાં આવ્યું હતું હવે જે છે એ ટેકનોલોજી કે ટેકનિકલ બાબતને અને નિષેધક બાબતને પણ મહત્વ આપવામાં આવ્યું છે વાયરસની પરિસ્થિતિ આવે છે કોકના કોમ્પ્યુટર હેંગ કરીને પણ પૈસા કમાવાની બાબતો પણ જોવા મળે છે બ્લેકમેલ કરીને પણ પૈસાની કમાવાની બાબત પણ જોવા મળે છે આવી બાબતની અંદર આજે પરિવર્તન થયું છે ચાલો એક પ્રશ્ન જોઈએ ભૂગોળ કયા કયા વિષયો સાથે સંબંધ ધરાવે છે ભૂગોળ જે છે અનેક વિષયોને ઉપયોગમાં આવે છે અને ભૂગોળ જે છે બીજા વિષયનો ઉપયોગ ઉપયોગી પણ થાય છે અને બીજા વિષયની મદદ પણ લે છે પછી અર્થશાસ્ત્ર હોય રાજ્યશાસ્ત્ર હોય સમાજશાસ્ત્ર હોય ઇતિહાસ હોય વસ્તી વિજ્ઞાન હોય કૃષિ વિજ્ઞાન હોય ગણિત હોય કે કમ્પ્યુટર હોય બધા વિષયની અંદર ભૂગોળનો ઉપયોગ થાય છે એટલું જ નહીં ભૂગોળ બીજાને ઉપયોગી થ બને છે અને બીજા વિષયનો ઉપયોગ ભૂગોળ કરે છે આ સેબી એક પ્રકારની આંતરક્રિયા કહેવાય ભૂગોળ કયા કયા વિષયો સાથે સહસંબંધ ધરાવે છે સમાજશાસ્ત્ર રાજ્યશાસ્ત્ર ઇતિહાસ અર્થશાસ્ત્ર વસ્તી વિજ્ઞાન ખેતી વિજ્ઞાન એટલે કે કૃષિ વિજ્ઞાન પછી કમ્પ્યુટર ગણિત શાસ્ત્ર વગેરે વિષયો સાથે સંબંધ ધરાવે છે સ્ક્રીન માં લખ્યું છે વિદ્યાર્થી મિત્રો બોર્ડ માં લખ્યું છે એકવાર જોઈ લો હવે બારમા ધોરણ માં આવતા વિષય જ ઘણા બધા છે અર્થશાસ્ત્ર ઇતિહાસ સમાજશાસ્ત્ર આંકડા શાસ્ત્ર રાજ્ય શાસ્ત્ર અરે વિષય નું નામ ત્રણ ચાર આપી દો તોય સાચું પડી જાય બોલો કઈ આમાં અઘરું નથી એટલું બધું વિષય ના નામ આપી દો તોય ઘણું બધું થઈ જાય એવું છે સરળ છે કે એટલું બધું આમાં મુશ્કેલી પડે એવું કે એવું નથી અર્થશાસ્ત્ર ઇતિહાસ કૃષિ વિજ્ઞાન વસ્તી વિજ્ઞાન રાજ્યશાસ્ત્ર સમાજશાસ્ત્ર આંકડાશાસ્ત્ર વગેરે વિષયો સાથે ભૂગોળ સહસંબંધ ધરાવે છે અથવા અનુબંધ ધરાવે છે ભૂગોળ કયા કયા વિષયો સાથે અનુબંધ ધરાવે છે એવો એક વાક્યનો પ્રશ્ન તમારા ભૂગોળની બારમા ધોરણની નવનીતની અંદર પણ પ્રશ્ન લખેલો છે આગળ જઈએ આપણે એક વાક્યનો પ્રશ્ન છે માનવ ભૂગોળના અભ્યાસ ક્ષેત્રમાં સમાવિષ્ટ કેટલીક પાસાઓ છે એ પાસાઓને આપણે ટૂંકમાં જોઈએ આપણે તો કેટલાક પાસાઓ જે છે એની સાથે જોવા મળે છે હવે આપણા ભૂગોળની અંદર સામાન્ય બાબત તરીકે કઈ કઈ બાબતોનો અભ્યાસ કરવો એ સરળતાથી તમે રજૂ કરી શકો અઘરું નથી ભૂગોળ બારમા ધોરણના ભૂગોળની અંદર કઈ કઈ બાબતો અભ્યાસ કરવાની છે તો કે પેલા પાઠની અંદર માનવ ભૂગોળ માનવ ભૂગોળની વ્યાખ્યા અર્થ પ્રાકૃતિક પર્યાવરણ સાંસ્કૃતિક પર્યાવરણ અને જુદા જુદા પ્રકારના અભિગમો એવું તમે લખી શકો દાખલા તરીકે પૃથ્વીની ઉત્પત્તિ માનવીની ઉત્પત્તિ તેની પ્રજાતિઓ પૃથ્વી ઉપર માનવ પ્રજાતિનું સ્થાયીકરણ કેવા પ્રકારનું થયું હતું તેને ધ્યાનમાં રાખીને આપણે અભ્યાસ કરી શકીએ આપણો ભૂગોળની અંદર પણ આગળ જવી આપણે તો કે આપણો બીજો પાઠ કયો છે તો કે માનવ વસ્તી છે તો એના વિશે એક લીટી લખો હાલો ગમે સરળતાથી લઈ શકો માનવ વસ્તી વસ્તી ગીચતા વધુ વસ્તી ધરાવતા પ્રદેશો ઓછી વસ્તી ધરાવતા પ્રદેશો સાક્ષરતા આવે વય આવે લિંગ પ્રમાણ ભાષાકીય માળખું શહેરી અને ગ્રામ્ય વસ્તી અને માનવ વિકાસ મુદ્દો તમે ગમે તે કહી શકો પછી આપણો ત્રીજો ચોથો પાઠ છે દાખલા તરીકે પ્રાથમિક પ્રવૃત્તિ દ્વિતીયક પ્રવૃત્તિ તૃતીય પ્રવૃત્તિ ચતુર્થક પ્રવૃત્તિ અને પંચમ પ્રવૃત્તિ કહી શકો તમે આ લખ્યું પ્રાથમિક દ્વિતીય તૃતીય ચતુર્થક અને પંચમ પ્રવૃત્તિ પૃથ્વી સપાટી ઉપર રહેલી કોઈ પણ પ્રકારની બાબતો જે આપણે ગમે તે લઈ શકવી પ્રપુષની અંદર પર્વતો ઉચ્ચ પ્રદેશો રણ પ્રદેશો મેદાની પ્રદેશો એની અંદર આવે સાગરો આવે મહાસાગરો આવે એ બધી બાબતોનો અભ્યાસ આ ઉપરાંત જુદા જુદા શહેરો અને ગ્રામ્ય વિસ્તારના લોકો કેવા પ્રકારની પરિસ્થિતિમાં રહે છે એનો પણ અભ્યાસ ભૂગોળની અંદર અભ્યાસ સરળતાથી થઈ શકે આ ઉપરાંત મધ્યક મધ્યસ્થ બહુલક પ્રસારમાન અને સહસંબંધ જેવી બાબતોનો પણ અભ્યાસ આપણા અગિયારમાં પાઠની અંદર આવશે એ લીટી પણ લખી શકો માનવ ભૂગોળની લાક્ષણિકતાઓ તરીકે અનેક પ્રકારની પ્રવૃત્તિઓ જોવા મળે છે ખેતી પશુપાલન શિકાર જંગલ પેદાશો એકઠી કરવી મત્સ્ય પ્રવૃત્તિ ખનન પ્રવૃત્તિ વગેરે માનવી અનેક પ્રકારની પ્રવૃત્તિઓ કરે છે આ ઉપરાંત અનેક પ્રકારની કેટલીક ટેકનિકલ કે ટેકનોલોજીકલ બાબતને આધારે પણ માણસ અભ્યાસ કરે છે અને તેની વિશેષતાઓને ધ્યાનમાં રાખીને પૈસા કમાય છે અનેક પ્રકારના સામાજિક અને સાંસ્કૃતિક સંગઠનો જોવા મળે છે કે એવા સામાજિક અને સાંસ્કૃતિક સંગઠનો જે તમને અને મને મદદ કરે છે ક્યાં તમે વિચાર કરો અનાથાશ્રમ વૃદ્ધાશ્રમ બાળ સંભાળ કેન્દ્ર ક્યાં મોટી મોટી સામાજિક સંસ્થાઓ લોકોને મદદ કરે છે આ દુનિયાની અંદર કેટલાક વ્યક્તિઓ એવા જોવા મળે છે આ દુનિયાની અંદર કેટલાક વ્યક્તિઓ એવા જોવા મળે છે કે પોતાની કલા કારીગીરી રજૂ કરીને સરળતાથી પૈસા કમાઈ શકે છે પોતાની કલાકારીગીરી રજૂ કરીને પૈસા કમાઈ શકે છે કલા શિલ્પ સ્થાપત્ય અભિનેતાઓ અભિનેત્રીઓ રમતવીરો ખેલાડીઓ પોતાની કલા કૌશલ્ય રજૂ કરીને સરળતાથી પૈસા કમાઈ શકે છે આ ઉપરાંત ભવિષ્યને ધ્યાનમાં રાખીને અમુક પ્રકારની યોજનાઓ જે બેંક દ્વારા પણ કેટલીક યોજનાઓ નક્કી કરી હોય કે તમે અત્યારે આટલું રોકાણ કરો તો તમારા પછીની પેઢીમાં એટલે કે દસ વર્ષ પછી વીસ વર્ષ પછી તમને આટલા પૈસા પ્રાપ્ત થાય અથવા વીમા દ્વારા પણ કેટલીક યોજનાઓ એવી આવે છે કે તમારે આટલા એટલું પ્રીમિયમ તમે ભરો તો તમારા પછીની પેઢીને તમારા મૃત્યુ પછી તમારા સંતાનને તમારા વારસદારને આટલી રકમ પ્રાપ્ત થાય સાદા શબ્દોમાં કહીએ તો માનવ ભૂગોળ અનેક પ્રકારના તત્વો અને અનેક પ્રકારની બાબતોનો અભ્યાસ કરે છે માનવ ભૂગોળની અંદર માનવી દ્વારા થતી કોઈ પણ કે તમામ પ્રવૃત્તિઓનો અભ્યાસ માનવ ભૂગોળની અંદર થાય છે સાદા શબ્દોમાં કહીએ તો પૃથ્વી સપાટી ઉપર માનવી રહે છે અને જે જુદા જુદા પ્રકારની પ્રવૃત્તિ કરે છે એ તમામ પ્રકારની પ્રવૃત્તિઓ જે છે ઈ માનવી દ્વારા થતી નિર્ધારિત અભ્યાસ માનવ અંદર કરવામાં આવે છે વિદ્યાર્થી મિત્રો આપણે આ માનવ ભૂગોળના જુદા જુદા અભિગમો આપણે ભણવાના છે પાંચ અભિગમો આપણે ભણીને એની ટૂંકમાં તુલના કરવાની છે અને ઈ પ્રશ્ન જે છે ઈ બોર્ડની પરીક્ષામાં ત્રણ માર્કનો પ્રશ્ન પૂછાય છે તો જુદા જુદા પ્રકારના અભિગમો ભણતા પહેલા આપણે કાર્યો ભણી લેવી માનવ ભૂગોળના કાર્યો કેટલા છે તો કે ત્રણ છે ત્રણ માર્કનો પ્રશ્ન આ રીતે પૂછાય માનવ ભૂગોળના કાર્યો જણાવો તો માનવ નિર્મિત ઘટનાઓનું સ્થિતિ સંબંધિ વિશ્લેષણ ચાલો માનવ નિર્મિત ઘટના એટલે માણસ દ્વારા નિર્માણ પામેલી કોઈ પણ પ્રકારની બાબતો માણસ દ્વારા બનેલી કે માણસ દ્વારા નિર્માણ પામેલી કોઈ પણ પ્રકારની બાબતો જે છે એને માનવ ભૂગ સમાવેશ થાય છે અહી માનવ વસ્તી અને તેની વિશેષતાઓ માનવ વસ્તી અમુક વિસ્તારમાં વસ્તી વધુ હોય છે તો અમુક વિસ્તારમાં વસ્તી ઓછી હોય છે દાખલા તરીકે ઉદાહરણ લઈ લો ભારતની અંદર તો ભારતના કેટલાક વિસ્તારો એવા છે દિલ્હી અને મુંબઈ જેવા વિસ્તારો એટલા છે કે આ વસ્તી ખૂબ જ છે દિલ્હીની વસ્તી ગીતા અગિયાર હજાર બસો સત્તાણું છે જયારે અરુણાચલ પ્રદેશની વસ્તી ગીતતા ખાલી સત્તર જ છે એવી રીતે અમુક વિસ્તારની અંદર વસ્તીની વિભિન્નતાઓ જોવા મળે છે માનવ વસ્તી અને એની વિશેષતાઓ જોવા મળે છે જ્યારે કલા કૌશલ્યો અને તેમના વિસ્તરણ આધારિત વિસ્તરણ આધારિત કેટલીક બાબતો પણ સંકળાયેલી છે કલા શિલ્પ સ્થાપત્ય આ તમામ પ્રકારની બાબતને આધારે તેમની પ્રવૃત્તિઓ પણ જુદી જોવા મળે છે કાર્યો પહેલું એની અંદર કે માનવ નિર્મિત ઘટનાઓનું સ્થિતિ સંબંધી વિશ્લેષણ બીજું વિશ્લેષણ જુદા જુદા અંદર રહેનારા લોકોની પ્રવૃત્તિ તો જુદી જુદી હોય છે એવી વર્તન રીતિ જીવનશૈલી અને સામાજિક રિવાજો પણ જુદા જુદા હોય છે જે જોયું આપણે દરિયા કિનારાના નજીકના દરિયા કિનારે નજીક રહેનારા લોકોની મુખ્ય પ્રવૃત્તિ મત્સ્ય પ્રવૃત્તિ હોય છે અથવા મીઠા પકવાની પ્રવૃત્તિ હોય છે અરે જંગલ વિસ્તારના નજીક રહેનારા લોકોની મુખ્ય પ્રવૃત્તિ જે છે લાકડા કાપવા અથવા જંગલ પેદાશો એકઠી કરવાની હોય છે જ્યારે મેદાની વિસ્તારમાં રહેનારા લોકોની મુખ્ય પ્રવૃત્તિ ખેતી હોય છે કે પછી પશુપાલન હોય છે ઓહો પારિસ્થિતિક વિશ્લેષણ જુદી જુદી પરિસ્થિતિના આધારે તેનું વિશ્લેષણ કરી શકાય છે અહીં કોઈ એક ભૌગોલિક પ્રદેશમાં માનવી અને તેના પર્યાવરણ સાથેના કેવા પ્રકારના સંબંધો છે તેને મહત્વ આપવામાં આવે છે અથવા પ્રાધાન્ય આપવામાં આવે છે લઈ લો કોઈ એક વિસ્તાર દાખલા તરીકે અને એને ધ્યાનમાં રાખીને એ વિસ્તારનું વિશ્લેષણ કરવામાં આવે છે પહેલું માનવ નિર્મિત ઘટનાઓનું સ્થિતિ સંબંધી વિશ્લેષણ બીજું પારિસ્થિતિક વિશ્લેષણ અને ત્રીજું પ્રાદેશિક સમન્વય એક જ્ઞાતિના લોકો અથવા એક પ્રદેશના લોકો બીજી જગ્યાએ રહેવા માટે જાય તો એની સાથે ભળી જાય એની સાથે સમન્વય જોવા મળે છે સંકલન સાધી લે છે દાખલા તરીકે ભારતના લોકો બીજા કોઈ દેશની અંદર કે બીજા કોઈ પ્રદેશમાં જયારે રહેવા જાય છે ત્યારે અનુકૂળતા સાધી લે છે સેટ થઈ જાય છે અને સેટ થઈ જાય ને એને કહેવાય દાખલા તરીકે ગામડામાંથી રહેવા આવેલો નવો વેપારી મકાન અને દુકાન બંને એક જગ્યાએ લે છે અને સમય શક્તિ અને ખર્ચનો બચાવ કરે છે લઈ લો ઉદાહરણ એ ગામડાની અંદર એક વેપારી હતો અને એને નાની એવી દુકાન હતી એક કરિયાણા ની દુકાન હતી નાનો એવો જનરલ સ્ટોર હતો પતિ પત્ની અને એના બે બાળકો રહેતા હતા ચાર વ્યક્તિઓ રહેતા હતા અને નાની એવી દુકાન જનરલ સ્ટોર અને એને આધારે એનું ભરણ પોષણ થતું છોકરા મોટા છે એક છોકરો દસ માં ધોરણમાં આવ્યો અને બીજો છોકરો બાર ધોરણમાં ધોરણ માં આવ્યો વિચાર કર્યો કે આ છોકરા આપણા હોશિયાર છે જો ગામડે ભણશે તો બરાબર રીતે ભણી નહી શકે તેથી આપણે બાજુના સિટીમાં માં સુરેન્દ્રનગર જેવું અમદાવાદ વડોદરા કે પછી રાજકોટ જેવું સિટી હતું નજીકના વિસ્તારમાં અને સિટીમાં રહેવા માટે જ્યાં રહેવા માટે મકાન ભાડે રાખવું અને બે સ્કૂલમાં લઈ લીધા બે જગ્યાએ ફી ભરી દીધી માલ સામાન ગોઠવી નાખો અને રહેવા માંડ્યા ચાર પાંચ દિવસ પછી વિચાર આવ્યો કહેલા અહીંયા આપણે આ ફી તો ભરશું છોકરાનો ખર્ચો થાય છે ટ્યુશન બંધાય નહીં કે ખર્ચો થાય છે હવે આપણે ધંધો કયો કરશું આપણે ક્યાં બાપદાદી મિલકત છે અથવા કોઈ કામ ધંધા વેપાર ધંધો છે આપણે તો તો આ કરશું શું આપણે તો કે કામ કરવી આપણે બાજુના વિસ્તારની અંદર એક બીજી દુકાન રાખવી અને દુકાને જે છે એ જનરલ સ્ટોર કે બીજી કોઈ ઠંડા પીણાની કે ગલ્લો કે ગમે રાખવી આપણે રાખો અને સવારે દુકાને જવાનું બપોરે જમવા પાછું આવવાનું પછી બપોર પછી ફરી એકાદ કલાક આરામ કરીને ફરી પાછું દુકાને જવાનું ફરી પાછું આવવાનું બે વાર જવાનું બે વાર આવવાનું કોઈ મહેમાન આવે મનસુખભાઈ ક્યાંય ગયા તો મનસુખભાઈને પાછું દુકાનેથી આવવાનું આવું ભેજો પણ જો કોઈ વ્યક્તિ જે છે એ વ્યવહારિક બુદ્ધિવાળો જો વ્યક્તિ હશે ને તો મકાન અને દુકાન બંને એક જગ્યાએ લઈ છે પરિવહનનો ખર્ચો બચી જાય છે બે ભાડા નહીં ભરવા પડે બે લાઈટ બિલ નહીં ભરવા પડે અને દુકાન જે છે એ ચોવીસ કલાક ખુલી રહે આ રીતે પ્રાદેશિક સમન્વય આંતરિક રચનાને આધારે જે છે એ કોઈ પણ પ્રકારની પરિસ્થિતિની અંદર સમાયોજન સાધી લે છે અનુકૂળ અનુકૂળતા સાધી લે છે ભારતમાંથી બીજા દેશની અંદર રહેવા ગયેલો વ્યક્તિ જે છે ને એ ભાષાની દ્રષ્ટિએ વર્તન રીતિ કે જીવનશૈલીની કોઈ પણ પ્રકારના પરિસ્થિતિની અંદર અનુકૂળ બની જાય જાય છે 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 એટલે કે સમાયોજન સાધી લે થઈ માનવ ભૂગોળના ત્રણ કાર્યો પેલું માનવ નિર્મિત એટલે કે માનવ દ્વારા નિર્માણ પામેલી માનવ નિર્મિત ઘટનાઓનું સ્થિતિ સંબંધી વિશ્લેષણ બીજું પારિસ્થિતિક વિશ્લેષણ અને ત્રીજું પ્રાદેશિક સમન્વય ત્રણ વસ્તુ આવે સ્ક્રીન ઉપર રજૂ થયેલી વસ્તુ રજૂ કરો તો ત્રણ માંથી ત્રણ માર્ક આવે પાઠમાં ટોટલ સાદા શબ્દો કહીએ તો ટોટલ ત્રણ પ્રશ્નો થાય વિદ્યાર્થી મિત્રો એક આ માનવ ભૂગોળના કાર્યો એક આપણે માનવ ભૂગોળની લાક્ષણિકતાઓ જે હમણાં ભણાવી બીજો અને હવે આના પછી જે ભણવાનો છે ત્રીજો ટોટલ ત્રણ પ્રશ્ન પાકા કરો એટલે આ પાઠમાંથી જે ત્રણ માર્કનો જે પ્રશ્ન પૂછાય છે ને એ તમને આવડે

માનવ વર્તનની પર્યાવરણ પર અસર થાય છે અને પર્યાવરણની માનવ વર્તન પર અસર થાય છે બંને એક બીજાની જટિલ પ્રક્રિયા છે દ્વિમાર્ગી પ્રક્રિયા છે અને આ પ્રકારની પ્રક્રિયા ની અંદર પર્યાવરણને પણ બચાવી શકશે અને માનવી જે છે એ ભૌગોલિક પરિસ્થિતિના પરિપ્રેક્ષ્યની અંદર વિધાયક કાર્ય કરી શકશે અભિગમો આપણે ભણવાના છે પાંચ અભિગમો આપણા કોર્ષની અંદર છે એમાં પહેલું લેવી આપણે ઐતિહાસિક અભિગમ બે જ લીટી છે એની અંદર ઐતિહાસિક ભૂમિકાની અંદર આપણે સાદા શબ્દોમાં કહીએ તો વિશ્વ ઇતિહાસને મુખ્ય ત્રણ વિભાગોની અંદર વેચી શકાય એક ઈસવી માંડીને છસો અડતાલીસ બીજું છસો અડતાલીસ થી અઢારસો અઢાર અને ત્રીજું અંગ્રેજો આવ્યા એ અઢારસો અઢાર થી આ સુધી પેલું તો કહેલું હુમાયુન બાબર ને અકબર ને ઓરંગઝેબ ને શાહજહાન જહાંગીર ને નામ સાંભળેલા છે આ તો હું તમને કહું જેથી ખ્યાલ આવી જાય કે શરૂઆતમાં જે મુસ્લિમ શાસન હતું એ પહેલું બીજું જે છે એ છસો અડતાલીસ થી અઢારસો અઢાર મધ્ય અને અત્યારે અઢારસો અઢાર થી માંડીને અત્યાર સુધી અંગ્રેજો આવ્યા સર થોમસ રો અઢારસો પંદર માં ભારતમાં પહેલો આવ્યો અને તે અંગ્રેજો જીયા ત્યાર પછીનો કેટલોક વિકાસ આપણો થયો અત્યાર સુધી આજ દિવસ સુધી અને હજી થઈ રહ્યો છે એ ત્રીજો તબક્કો બસ હવે ચોથો તપકો નહીં આવે જદી આવે તેની વાત તો એની અંદર ઇતિહાસની અંદર આવા પ્રકારની બાબતો નથી અંગ્રેજો ભારત આવ્યા તો ભારત એક સોને કી ચિડિયા સોનાની ચિડિયા તરીકે ઓળખતું હતું આપણું શોષણ કર્યું અહીંયાથી બધું લઈ ગયા અરે લઈ ગયા એનો વાંધો ને અહીંયાથી ધાર્મિક પુસ્તકો પણ લઈ ગયા અને એ આપણા ઋષિમુનિઓએ તપકો બળના સ્વરૂપે પ્રાપ્ત કરેલી કેટલીક વસ્તુ જે છે એ પણ લઈ ગયા રામાયણ મહાભારત તો એક ઇતિહાસ બની ગયો ઐતિહાસિક ઘટના પર આધારિત પરિસ્થિતિ જ રહી આપણા માટે ખાલી ફક્ત આ અમેરિકા અને બીજા કેટલાક દેશો એવું કે છે કે વિમાન અમે શોધ્યું અરે સાડા પાંચ લાખ વર્ષ પહેલા રાવણ સીતાને પુષ્પક વિમાનની અંદર લઈ ગયો તો ત્યારે શું વિમાન નહોતું આ અણુબોમ્બની વાત કરે છે અર્જુન પાસે બ્રહ્માસ્ત્ર તો વર્ષો પહેલા હતું કરો વિચાર રેડિયો ની વાત કરો ટેલિવિઝન ની વાત કરો 1923 ની અંદર પેલા રેડિયો સોયતોન ટીવી સોયતોન એમ કે છે આ બધા તો શું સાચું અરે આપણા વિશ્વમિત્રન વશિષ્ઠ તપોબન ના પરિનામે જે છે એ કાર્ય કરતા હતા એકબીજા સાથે વાતચીત કરતા હતા શું આવું નહોતું જરૂર હતું ઇતિહાસ બદલી નાખ્યો છે માનવ ભૂગોળ માનવી પર આધારિત પ્રવૃત્તિ તેદી પણ કરતા હતા અને આજે પણ કરે છે માનવીના ઉદ્ભવથી માંડીને વર્તમાન સુધી પ્રાકૃતિક પર્યાવરણ સાથે સંબંધ જોવા મળે છે તે દિવસે પણ સંબંધ હતો અને આજે પણ સંબંધ છે કહેવાય છે કે રામાણે દસ હજાર વર્ષ સુધી તપ કર્યું વીસ હજાર વરસ સુધી જીવો શું આ ઇતિહાસ સાચો છે હા એનો ખોરાક એ જુદો હતો એની વર્તન રીતિ જીવનશૈલી પણ જુદી હતી આપણે આ ખોરાક ખાઈએ છીએ કેવા પ્રકારનો આપણું આ શરીર શેના માટે બનેલું છે ફળ ફૂલ દૂધ અને ફ્રૂટ ખાવા માટે બનેલું છે આ તરેલી વસ્તુ શેકેલી વસ્તુ બાફેલી વસ્તુ હોટડોગ બર્ગર પીઝા પાણીપુરી ખાવા માટે બનેલું નથી છતાં આપણે ખાઈએ છીએ શરીર બગાડવી છે અને વહેલા આપણે મૃત્યુ પામીએ છીએ સાઠ વર્ષે સિત્તેર વર્ષે એંસી વર્ષે ખાવ એકવાર ટ્રાય કરો ફક્ત દૂધ આ કુદરતી પર્યાવરણમાંથી મળતી વસ્તુ ખાવાની બસ બીજું કંઈ નહીં ફળ ફૂલ દૂધ ફ્રૂટ સરળતાથી આપણે પણ એટલો વર્ષ એકવી હવે તમે ઉદાહરણ લઈ લો એક નવે નવું કંપનીમાંથી મોટરસાયકલ લાવ્યો હીરો હોન્ડાનું મોટરસાયકલ એમાં તમે કેરો નાખો તો એન્જિન કેટલા વાર સુધી હાલે કો હાલો એક વર્ષમાં પતી જાય હો એન્જિન અને એમાં શુદ્ધ પેટ્રોલ નાખવામાં આવે તો તો સાહેબ વી વાર સુધી કંઈ ન થાય બસ આમાં એવું જ છે ઈ ઇતિહાસ અને આ ઇતિહાસ બંને સરખું જ છે સાદા શબ્દોમાં કહીએ તો માનવીના ઉદ્ભવથી માંડીને વર્તમાન પરિસ્થિતિની અંદર ઘણું બધું પરિવર્તન આવ્યું એ પરિવર્તન લાવવાવાળો વ્યક્તિ માણસ જ છે સમજી લેજો ફક્ત માણસ જ છે એટલે વર્તન રીતે જીવનશૈલી સામાજિક રિવાજો આ બધી વસ્તુઓ જે છે એ જો વિધાયક દિશામાં જો નિર્માણ કરી હોય તો સરળતાથી કાર્ય કરી શકે નહીતર ઈ વસ્તુ આપણે જ ભોગવવી પડશે પર્યાવરણને આપણે નુકસાન પહોંચાડી રહ્યા છે પર્યાવરણ આપણને નુકસાન પહોંચાડશે જે ડાળી ઉપર આપણે બેઠા છીએ ડાળીને આપણે કાપવા માટેનો પ્રયત્ન કરી રહ્યા છીએ અઢારમી સદીમાં ઔદ્યોગિક ક્રાંતિ થઈ વાત કરી સત્તરસો ચોસઠ માં જેમ સોટે વરાળ યંત્ર શોધું અને ઈ વરાળ યંત્ર ઉપયોગ આપણે બધા ઘરે ઘરે કરી રહ્યા છીએ મોટર સાયકલમાં પણ સ્ટીમ એન્જિન છે વરાળ વરાળ યંત્ર છે ફોર વ્હીલની અંદર પણ છે ટ્રક ની અંદર છે બસ ની અંદર છે પ્લેન ની અંદર છે ટ્રેન ની અંદર પણ છે અઢારમી સદી ને ઔદ્યોગિક ક્રાંતિ તરીકે ઓળખવામાં આવે છે અને વીસમી સદી ને માહિતી ક્રાંતિ તરીકે ઓળખવામાં આવે છે આ રેડિયો ટેલિવિઝન છાપુ સમાચાર પત્રો પુસ્તકો મેગેઝીન હોર્ડિંગ ફેક્સ બેનર વોટ્સએપ ફેસબુક ટ્વિટર ગુગલ ઇન્સ્ટાગ્રામ આ બધી વસ્તુ દ્વારા આપણને ઘરે બેઠા માહિતી પ્રાપ્ત થાય છે દુનિયાના ખૂણે ખૂણેથી બનતી માહિતી આપણે સરળતાથી ઘરે બેઠા પ્રાપ્ત કરી શકીએ છીએ આ બધી વસ્તુ જે છે એ ઇતિહાસમાં પણ હતી તે થોડુંક પરિવર્તન આવ્યું છે વિદ્યાર્થી મિત્રો અઢારમી સદીમાં ઔદ્યોગિક ક્રાંતિ થઈ અને વીસમી સદીની અંદર માહિતી ક્રાંતિ આવી આવા પ્રકારની ક્રાંતિને લીધે આજે માનવી જે છે એ ઉચ્ચ પ્રકારનું જીવન જીવી રહ્યો છે હાઈ લેવલનું જીવન જીવી રહ્યો છે જીવન જીવવાની રીતમાં પરિવર્તન થયું છે કેવું પરિવર્તન કહેવાની જરૂર નથી શાક સુધારવાના મશીન આવી ગયા સમોસા બનાવવાના મશીન આવી ગયા પૂરી બનાવવાના મશીન આવી ગયા કપડા ધોવાના મશીન આવી ગયા આ પ્રકારની તમામ પ્રકારની વસ્તુ માનવે નિર્માણ કરેલી છે અને જીવન શૈલીની અંદર આ બે પરિવર્તન આવી રહ્યું છે આ પહેલો અભિગમ છે ઇતિહાસ બદલાણો માણસ બદલાણો ઇતિહાસ બદલાણો માણસ બદલાણો જીવનશૈલી બદલાણી અને આયુષ્ય પણ બદલાણું હજી આ રોગો શું આવા પ્રકારના રોગો રોગો આ બધા એન્થ્રેક્સ કોરોના વાયરસ રોગો હતા નહોતા પરંતુ આ પર્યાવરણના દૂષિત પરિણામના સ્વરૂપે આપણે ભોગવી રહ્યા છીએ બાકી આપણી બોડી જે શરીર છે ને એ જ એન્ટીબોડી છે એક પ્રકારનું આપણે દાખલા તરીકે ઉદાહરણ એક સરસ મજાનું આપેલું છે વૈજ્ઞાનિકોએ કે આપણે જતા હોય જોરદાર વાગ્યું હોય ને પગે છોલાણું હોય લોહી ઘણું બધું નીકળું હોય ને આપણે કોઈ પણ પ્રકારની દવા ન લેવી તો શું એમ નામ રે ના એ ઓટોમેટિક ત્રણ દિવસે ચાર દિવસે રોજ આવી જાય બસ હું આજ વાત કરવા માંગુ છું જેવો પરિવર્તન લાવ્યા છે એ પરિવર્તન સાથે આપણે અનુકૂળ થવાનું છે સમજી લેજો પરિસ્થિતિ સાથે આપણી જાતને અનુકૂળ કરવાની છે આપણી જાત સાથે વૈજ્ઞાનિક શોધખોળને અનુકૂળ કરવાની નથી ઓકે ચાલો બીજો અને ત્રીજો અભિગમ તો મોસ્ટ એમ પી ત્રણ માર્ક ના પ્રશ્ન તરીકે ક્ષેત્રીય અભિગમ જે તે ક્ષેત્ર કે વિસ્તાર પર જાય તેની સંસ્કૃતિનો અભ્યાસ કરવામાં આવે તેને ક્ષેત્રીય અભિગમ તરીકે ઓળખવામાં આવે છે દાખલા તરીકે બે હજાર એકની અંદર કચ્છનો ધરતીકમ થયો હતો છવ્વીસમી જાન્યુઆરી બે હજાર એકના ના દિવસે જે ધરતીકમ થયો હતો એનો જો આપણે અભ્યાસ કરવો ને તો પહેલાં કચ્છ જવું પડે અહીંયા બેઠા બેઠા અભ્યાસ ન થાય કચ્છ જઈને જો અભ્યાસ કરવામાં આવે ને તો એ અભ્યાસને ક્ષેત્રીય અભ્યાસ તરીકે ઓળખવામાં આવે છે સુરતની અંદર પૂર આવ્યું હતું બે હાજર પાંચ ની અંદર અને એનો આપણે અભ્યાસ કરો તો આ બેઠા બેઠા ટીવી માં સ્ક્રીન માં જોઈને અભ્યાસ ન થાય અહીંયા રૂબરૂ જવું પડે બનાસકાંઠા સાબરકાંઠા ની અંદર બે હાજર ચૌદ ની અંદર ત્રેવીસ જુલાઈ ના દિવસે પૂર આવ્યું હતું ને તેનો આપણે અભ્યાસ કરવો હોય ને તો બનાસકાંઠા સાબરકાંઠા જવું પડે અહીંયા જૈન જો તમે અભ્યાસ કરો તો એને ક્ષેત્રીય અભિગમ કહે છે જે તે ક્ષેત્ર કે વિસ્તાર પર જઈ ત્યાંની સંસ્કૃતિનો અભ્યાસ કરવામાં આવે ને એને ક્ષેત્રીય અભિગમ તરીકે ઓળખવામાં આવે છે અરે જુદા જુદા વિસ્તારની અંદર લોકોની પરિસ્થિતિ કેવા પ્રકારની છે વર્તન રીતિ જીવનશૈલી સામાજિક રિવાજો લાઈફ કેવા પ્રકારની છે ખાનપાન કેવા પ્રકારનું છે રહેઠાણ કેવા પ્રકારનું છે એ લોકોના વિચારો કેવા પ્રકારના છે એ લોકોના મનોવલણો ગમા અણગમા લાગણીઓ તમારી સાથેનું વર્તન કેવા પ્રકારનું છે આ બધી વસ્તુ જે છે ને એનો અભ્યાસ તમારે કરવો હોય તો રૂબરૂ એની સાથે જવું પડે એની સાથે સંપર્કમાં આવવું પડે તો અભ્યાસ થાય પૂરતા છે બે ઉદાહરણો પ્રારંભ સુધી આ વીસમી સદીના પ્રારંભ સુધી વર્તન રીતિ જીવન શૈલી પ્રાકૃતિક પર્યાવરણ આધારિત હતી ફક્ત આ હમણાં આવું બધું આવ્યું વર્તન રીતિમાં જે પરિવર્તન થયું ને એ બધું હમણાં આવ્યું બાકી ચોખ્ખો ખોરાક ચોખ્ખું પાણી ચોખ્ખું દૂધ મળતું હતું પરંતુ હમણાં જોયું આપણે કે વીસમી સદી શેની હતી તો કે સાહેબ કામ કરીને પૈસા કમાવાની સદી હતી અને અત્યારે બેઠા બેઠા પૈસા કમાવાની છે કામ નહીં કરવાનું પૈસા કમાવા સાહેબ બે લિટર દૂધમાં એક અડધો લિટર પાણી નાખો તો પૈસા એટલા વીસ રૂપિયા તો વધારે મળવાના જ છે ને બસ એની વાત છે આ એટલા માટે પ્રાકૃતિક પર્યાવરણ પર આધારિત છે પહેલા હતી અત્યારે નથી ત્રીજો અભિગમ પારિસ્થિતિક વિશ્લેષણ અભિગમ પારિસ્થિતિક એટલે જુદા જુદા પ્રકારની પરિસ્થિતિનું વિશ્લેષણ કરીને તેનો જો અભ્યાસ કરવામાં આવે એને પારિસ્થિતિક વિશ્લેષણ તરીકે ઓળખવામાં આવે છે માનવી પોતાની પ્રાથમિક પ્રવૃત્તિઓ કઈ રીતે કરે છે પછી ખેતી પશુપાલન શિકાર જંગલ પેદાશો એકઠી કરવી મત્સ્ય પ્રવૃત્તિ હોય કે ખનન પ્રવૃત્તિ હોય આ કેવા પ્રકારની પ્રવૃત્તિ કરે છે અને તમામ પ્રવૃત્તિ કેવી રીતે સમાયોજન સાધી શકે છે અને ટેકનોલોજીના વિકાસ દ્વારા ઈ પ્રતિકૂળ પરિસ્થિતિનો સામનો કઈ રીતે કરે છે પ્રતિકૂળ એટલે નિષેધક પરિસ્થિતિનો સામનો કઈ રીતે કરે છે એ બાબત બહુ મહત્વની છે આ બાબતો જે છે ઈ આ અભિગમ દ્વારા નિર્ધારિત કરે છે પારિસ્થિતિક અભિગમ દ્વારા નિર્ધારિત કરે છે પેલો અભિગમ ઇતિહાસને મહત્વ આપતો ઐતિહાસિક અભિગમ બીજો અભિગમ ક્ષેત્રને અભિગમ ક્ષેત્રને મહત્વ આપતો ક્ષેત્રીય અભિગમ ત્રીજો અભિગમ જે છે પારિસ્થિતિક મહત્વ જેવા પ્રકારની પરિસ્થિતિ હોય એનું સારું કાર્ય કરવાનું ચોથો અભિગમ નિયતિવાદ નિયતિવાદ ને નિશ્ચયવાદ તરીકે પણ ઓળખવામાં આવે છે આનું નામ છે નિયતિવાદ નિયતિવાદ ત્રણ મુદ્દા તૈયાર કરવાના છે તમારી સામે અહીં બધી જ ક્રિયાઓ પર્યાવરણ દ્વારા નિયંત્રિત થાય છે માનવી કોઈ પણ પ્રકારની પ્રવૃત્તિ કરે પર્યાવરણ બદલાય એટલે માનવીની પ્રવૃત્તિ બદલાય યાદ રાખો મનુષ્યની બધી જ ક્રિયાઓ પર્યાવરણ દ્વારા નિયંત્રિત થાય છે ઠંડી પડે એટલે આપણે સેટર પહેરવી ગરમી પડે એટલે આપણે કોટન ના આછા કપડા આપણે પહેરવી વરસાદ આવે એટલે છત્રીનો ઉપયોગ કે રેનકોટ નો ઉપયોગ કરવી મનુષ્યની બધી જ ક્રિયાઓ પર્યાવરણ દ્વારા પૂર દુષ્કાળ વાવાઝોડું ચક્રવાત સુનામી દરિયાના મોજા વંટોળ ભૂકંપ આ બધા પ્રકારની પ્રવૃત્તિની અસર માનવ વર્તન પર થાય થાય જ માનવ કુદરત કરતા ચડિયાતો નથી કુદરતનો દુરુપયોગ કરવાનો એને કોઈ અધિકાર નથી આપણે કુદરતના બાપા નથી કુદરત આપણો બાપો હો ટકા પછી વૃક્ષ હોય કે પછી પાણી હોય માનવ જીવન કુદરત થી અલગ નથી એક મિનિટ પણ આપણું જીવન નો હાલે હાલે પાણી વગેરે નો હાલે ખોરાક પર્યાવરણ દ્વારા નિયંત્રિત થાય છે વિકલ્પ વાળો પ્રશ્ન તમારા ચોપડીની અંદર આપેલો છે અને નવનીત ની અંદર પણ કદાચ પાંચમા નંબર નો વિકલ્પ વાળો આપેલો છે મનુષ્યની બધી જ ક્રિયાઓ પર્યાવરણ દ્વારા નિયંત્રિત થાય છે આ કયો વાદ છે નિયતિવાદ ફરીથી મનુષ્યની બધી જ ક્રિયાઓ પર્યાવરણ દ્વારા નિયંત્રિત થાય છે કયો વાદ છે નિશ્ચયવાદ આ વિચારધારામાં ભગવાન પાસે એટલે કે કુદરત પાસે માનવી નિષ્ક્રિય છે શું મોટો ધરતીકંપ થાય તો માણસ બધા ભેગા થાય તો ધરતીકંપને અટકાવી શકે એનો જવાબ નામ આવે મોટો પૂર આવે તો અરે નદી આડે બંધ બાંધીએ કો એ બંધને તોડી નાખે ધરતીકંપ સુનામી મોટા મોટા સ્ટીમ્બર ઉલારીને ફેંકી દે ઓગણીસો અઠાણું નવાણું માં કંડલા નું વાવાઝોડું આવ્યું હતું કંડલા ની અંદર કચ્છ ની અંદર ગાંધીધામ થી તેર કિલોમીટર દૂર કંડલા બંદર જે આવેલું છે કંડલા બંદર ની અંદર વાવા આવ્યું હતું એકસો કિલોમીટર ઝડપે પવન ફૂંકાણો તો ત્યાં જે નાના નાના હોડકા હોય અને ઓલી નાની નાની પત્ર કેબિન હોય ને એને ઉડાડી ઉડાડીને તાણી તાણી કિલોમીટર દૂર નાખી દીધી અને જેનો વજન ચાલીસ કિલો કરતા ઓછો હોય ને એવા માણસને પણ ઓલા પ્લાસ્ટિકના ઓલા જબલા ઉડે ને એવી રીતે નાખી દીધા હતા પતરા ને ત્રણ ત્રણ કિલોમીટર ઉડાડી ઉડાડી નાખી દીધા હતા અને અમુક સમય પછી ખાલી એક કલાક ને અઠ્યાવીસ મિનિટ પછી જીયા ને તો કોઈ નો કે અહીંયા કંડા નું બંદર હતું કુદરત પાસે માનવ જે છે ને નિષ્ક્રિય છે કંઈ નો આવે આપણું બે લીટી તો પૂરી થઈ જાય વિદ્યાર્થી મિત્રો આ અભિગમ અનુસાર મનુષ્યની બધી જ ક્રિયાઓ પર્યાવરણ દ્વારા નિયંત્રિત થાય છે કુદરત પાસે માણસ નિષ્ક્રિય છે હિપોક્રેટિસ આ એક હિપોક્રેટિસ વૈદ હતો ગ્રીક દેશનો વૈદ હતો પ્રાકૃતિક પર્યાવરણમાંથી જુદી જુદી દવાઓ બનાવતો હતો અને કોઈ પણ રોગોનો વિશ્વનો નિષ્ણાંતમાં નિષ્ણાંત કોઈ વૈદ હોય ને તો હિપોક્રેટિસ હતો હિપોક્રેટિસ કોઈ પણ રોગ વનસ્પતિના પાંદડામાંથી અથવા રસમાંથી ગમે તે રોગને મટાડી શકતો હતો આ કઈ નાના હૂના પ્રદેશની વાત નથી આખી દુનિયાની વાત છે ગ્રીક ગ્રીક હિપોક્રેટિસ હિપોક્રેટિસ હતો મોરસા આવી હતી અને લેવાઈ કીધું કીધું ખબર છે સુસેણ વૈદ્ય તું લક્ષી પછી ડાયરેક્ટ આનો નંબર આવે છે એટલે કઈક તો હોય આમાં લાક્ષણિકતા સાહેબ હિપોક્રેટિસ એરિસ્ટોટલ એરિસ્ટોટલ આ ગ્રીક તત્વ ચિંતક આ ના છે બધા ગ્રીક દેશના ત્રેવીસો પેલા ઈસુના જન્મ પેલા હતા હિપોક્રેટિસ એરિસ્ટોટલ હિરોડોટ્સ અને સ્ટ્રાબો વગેરે વિદ્વાનોએ માનવી ઉપર પ્રાકૃતિક સ્થિતિનો પ્રભાવ માણસ ઉપર પ્રાકૃતિક સ્થિતિનો પ્રભાવ થાય જ તે હું તો એક સાદું ઉદાહરણ દઉં તમે સાદા ઉદાહરણ દ્વારા ખબર પડી જાય કે ઠંડી પડે એટલે આપણા વર્તનમાં ચેન થાય ગરમી પડે એટલે આપણા વર્તનમાં ચેન થાય ને વરસાદ પડે તો આપણા વર્તનમાં ચેન થાય બધી રીતે કપડાં પહેરવાની દ્રષ્ટિએ રહેવાની દ્રષ્ટિએ ખોરાક ખાવાની દ્રષ્ટિએ ફેર પડે અસર જોવા મળે છે ત્યાર પછી કાંટ આંબોટ રિટર કુએલ સેમ્પલ અને એલ્સોર હન્ટિંગટન દ્વારા વિચારધારાને અનુમોદન મળ્યું હતું વીસમી સદીના પૂર્વાર સુધી આ વિચારધારા આવેલી અને પછી માણસે સિંગડા ઉગાઈમાં કુદરત સામે કુદરત આમે સિંગડા ઉગાઈમાં અને વિજ્ઞાન અને ટેકનોલોજીના ઉપયોગ દ્વારા ઠંડીથી બચવા માટે હીટર લાવ્યા ગરમીથી બચવા માટે એસી લાવ્યા ઝડપી વાહન વ્યવહાર ટ્રાન્સપોર્ટેશન ઝડપી કર્યું અને વોટ્સએપ ફેસબુક ટ્વિટર અને કમ્પ્યુટરનો જમાનો આવ્યો ચતુર્થક પ્રવૃત્તિ અને ઇન્ફોર્મેશન ટેકનોલોજી આવી ઓગણીસો ના પછીના જમાનાની અંદર ભારતની અંદર ઓગણીસો પંચોતેર ની અંદર એપ્રિલ મહિનાની અંદર આર્યભટ્ટ ઉપગ્રહ ભાસ્કર વન ભાસ્કર ટુ ઇંગ્લિશમાં ઇન્સેટ વન ને ઇનસેટ ટુ ઉપગ્રહ છોડ્યો અને ઉપગ્રહ ક્ષેત્રે પણ ક્રાંતિ આવી અને માનવીય કુદરત સામે સિંગડા ઉગાઈમાં પરંતુ કુદરતે ટૂંક સમયની અંદર દેખાડી દીધું ઓગણીસો ત્રાણું ની અંદર લાતુરનો નો ધરતીકંપ ઓગણીસો ચોર્યાસી ની અંદર ભોપાલની ગેસ દુર્ઘટના કંટ્રોલ ન કરી શક્યા બે હાજર એક નો કચ્છ ધરતીકંપ ઓગણીસો નવ્વાણું ની અંદર પ્લેગ ઓગણીસો ત્રાણું અંદર સુરતમાં પ્લેગ ફાટી નીકળો ઓગણીસો અઠ્ઠાણું નવ્વાણું માં કંડલા ની વાવાઝોડું બે હાજર પાંચ માં સુરત પૂર બે હાજર એક માં કચ્છ ધરતીકંપ આ બધી પરિબળો દ્વારા લોકોએ સ્વીકાર્યું કે ખરેખર કુદરત પાસે માનવી લાચાર છે તો આવા પ્રકારની વસ્તુને સિદ્ધ કરવા માટે આ અભિગમને સમજાવો જરૂરી છે વીસમી સદીના પૂર્વાર્થ સુધી વિચારધારા વિકસતી રહી કુએલન સેમ્પલ અને હન્ટિંગટન એલ્સવર્થ જે છે એ વિચારધારાના પ્રખર સમર્થક હતા કુએલન સેમ્પલ એટલે કે માનવ ભૂગોળની સમજૂતી આપનાર વ્યક્તિ શરૂઆતમાં વ્યાખ્યા જોઈતી વિદ્યાર્થી મિત્રો કુએલન સેમ્પલ અને એલ્સવર્થ હન્ટિંગટન આ વિચારધારાના સમર્થક હતા આ અભિગમ થી તદ્દન વિરુદ્ધ અભિગમ એટલે સંભવવાદ સંભવવાદ આ અભિગમમાં શું હતું નિયતિવાદમાં શું હતું કે માણસ કરતા કુદરત માણસ કરતા કુદરતી પરિબળ અથવા પ્રાકૃતિક પર્યાવરણ ચડિયાતું છે પ્રાકૃતિક પર્યાવરણ પછી મનુષ્યનું કઈ ન આવે પ્રાકૃતિક પર્યાવરણ પાસે મનુષ્યનું કઈ ન આવે એવું હતું હવે આ અભિગમ જે છે માણસને મહત્વ આપે છે પ્રકૃતિની સરખામણીમાં માણસને વધારે મહત્વ આપે છે ઓલા કરતા તમામ બાબતો જુદી ખાલી ભૂગોળ વિધુ નામ યાદ રાખવાના ઓલા શું હતું કે મનુષ્યની બધી જ ક્રિયાઓ પર્યાવરણ દ્વારા નિયંત્રિત થાય છે સંભવવાદ શક્યતા છે સાહેબ પર્યાવરણ સામે બાથ ભીડવાની શક્યતા છે આપણે એક કલાકની અંદર આજે આધુનિકરણ ઔદ્યોગિકરણ વિજ્ઞાન ટેકનોલોજીના જમાના ની અંદર માનવી એટલી બધી હરણફાળ ભરી છે કે ભારતની અંદર સવારે નાસ્તો કરી નીકળેલો વ્યક્તિ જે છે ઓસ્ટ્રેલિયા ની અંદર ન્યુઝીલેન્ડ ની અંદર બાજુના બીજા એકાદ હુવે છે આનો અર્થ શું વિદ્યાર્થી મિત્રો તો આનો અર્થ એ થાય કે માણસ જે છે એક એક દિવસની અંદર ચાર ચાર દેશો ફરી શકે છે પ્રકૃતિની સરખામણીમાં માણસને વધારે મહત્વ આપ્યું છે આપણે પર્યાવરણ સામે બાથ ભીડીને ટેકનોલોજી દ્વારા વ્યક્તિની વર્તન રીતિ અને જીવનશૈલીમાં પરિવર્તન લેવું છે માનવીને સક્રિય સ્વરૂપમાં જોવા આવે જોવામાં આવે અને કોઈ પણ પ્રકારની બાબત જે છે એ સંભવિત છે શક્ય છે માનવી પરિવર્તન કરી શકે છે કોઈ પણ પ્રકારની કુદરતી આપત્તિ આવે તો કુદરતી આપત્તિમાં થોડે ઘણે એનો સામનો કરી શકે છે એવું આ અભિગમ કે છે પ્રકૃતિની સરખામણીમાં માણસને વધારે મહત્વ આપવામાં આવ્યું છે માનવીને સક્રિય સ્વરૂપમાં જોવામાં આવે છે સંભવવાદ શબ્દનો સર્વપ્રથમ ઉપયોગ કરનાર વ્યક્તિ કોણ હતો લુસિયન ફાવર ચાલો વિકલ્પ વાળો પ્રશ્ન અને એક વાક્યનો પ્રશ્ન વિભાગ બી ની અંદર પ્રશ્ન છે ઇમ્પોર્ટેન્ટ વિભાગ બી ની અંદર એક વાક્યનો પ્રશ્ન સંભવવાદ શબ્દનો સર્વપ્રથમ ઉપયોગ અથવા પ્રયોગ કોને કર્યો હતો લુસિયન ફાવર નામ અઘરું છે વિદેશનું છે પાકું કરવું પડશે ફરજિયાત સંભવવાદ શબ્દનો સર્વપ્રથમ ઉપયોગ કોણે કર્યો હતો લુસિયન ફાવર ત્યાર પછી વિડાલ દ લાબ્લાસ એટલે કે દ એટલે ડી વિડાલ દી લા બ્લાસ આ વિચારધારાનો વ્યવસ્થિત પ્રચાર કર્યો અને સંભવવાદની વિચારધારા છે ત્યાર પછીના ઘણા બધા જુદા જુદા પ્રકારના વૈજ્ઞાનિકો જુદા જુદા પ્રકારના ભૂગોળ વેતાઓ અને ભૂગોળ વેદોએ આની આલોચના કરી અને નિશ્ચયવાદની વિચારધારા અને સંભાવવાદી વિચારધારાને બે એનો ભેગી કરી હો અલ્યા એવું નથી એમ કહે છે કે પ્રકૃતિની માનવ વર્તન ઉપર અસર થાય અને માનવ વર્તનની પર્યાવરણ ઉપર અસર થાય બંને જો ભેગા થાય તો કોઈ પણ પ્રકારની પરિસ્થિતિ નિર્માણ કરી શકે અને બંનેનો સમન્વય કરતી એક શાખા વિકસાવી નવ નિયતિવાદની શાખા કોને વિકસાવી ગ્રીફિથ ટેલરે આ પેજની અંદર બે પ્રશ્નો ઈમ્પોર્ટેડ છે એક બંને એક વાક્યના પ્રશ્નો છે નવ નિયતિવાદ એટલે કે નિયતિવાદમાંથી એક નવી વિચારધારા બની એ કઈ છે તો કે સાહેબ સંભવવાદ અને નિયતિવાદ બે ભેગી થઈ જાય નિયતિવાદ અને સંભવવાદ બંનેનો સમન્વય કરતી એક શાખા હવે ડાયરેક્ટ પ્રશ્ન નવ નિયતિવાદની વિચારધારા કોને રજુ કરી નવ નિયતિવાદની વિચારધારા ગ્રિફિથ ટેલરે સ લખ્યું છે ગ્રિફિથ ટેલરે કરી હતી સંભવવાદ શબ્દનો સૌ પહેલા સૌપ્રથમ ઉપયોગ અથવા પ્રયોગ કોને કર્યો તો કે લુસિયન ફાવરે હવે સંભવવાદ અને નિયતિવાદ બે વાદ ભેગા કરી નાખ્યા માણસ વત્તા પ્રકૃતિ બરાબર સફળતા નવું નિયતિવાદ વિચારધારા કોણે કરી તો કે ગ્રીફિટ ટેલરે ઓકે છેલ્લો અભિગમ વર્તન લક્ષી અભિગમ વ્યક્તિનું વર્તન જુદા જુદા પ્રકારના પરિસ્થિતિ અંદર વ્યક્તિનું વર્તન પણ જુદું જુદું હોય છે કોઈ પણ પ્રદેશની અંદર ઉત્પન્ન થતું સાંસ્કૃતિક પર્યાવરણ જે તે વ્યક્તિની વ્યક્તિ ગુણો માન્યતાઓ સીધી વાત છે વ્યક્તિના વિચારો લાગણીઓ આવેગો મનોવલણો માન્યતાઓ ઈચ્છાઓ આકાંક્ષાઓ ટેવો આ બધું જે છે એ પર્યાવરણ અનુસાર એનું વર્તન હોય કોઈ પણ પ્રકારની બાબત ન્યુ ગિનિયાની બે આદિવાસી પ્રજા એક જ વિસ્તારમાં રહેતી હતી કઈ કઈ એરા પેરા અને મુંડુ ગુમોરા એરા પેરા અને મુંડુ ગુમોરા મુંડુ ગુમોરા એ બે જુદા જુદા પ્રકારની હતી ને એરા પેરા અને મુંડુ ગુમોરા નામની બે જાતિ ન્યુ ગિનિયાની બે આદિવાસી પ્રજા એક જ વિસ્તારમાં રહેતી હતી અને છતાં પણ ઈ વિસ્તારની આજુબાજુ એના જે લોકો જેવા પ્રકારનું વર્તન કરતા ને એવું વર્તન કરતા શીખી જઈ દાખલા તરીકે એરા પેરા જાતિના લોકો જે વિસ્તારમાં રહેતા ને એ વિસ્તારના લોકો શાંત હતા શરમાન હતા અને એકબીજાને મદદરૂપ થવા વાળા હતા તો આ લોકો પણ શાંત અને એકબીજાને મદદરૂપ થવા વાળા થયા જયારે મુંડુ જાતિના લોકો એકદમ ઝઘડાકોર હતા બાજકના હતા ઉગ્ર સ્વભાવ વાળા અને ક્રોધી શોભા વાળા હતા શું કામ એવા પ્રકારના વર્તન ની અસરીના વર્તન ઉપર થઈ અરે ધોર્યો વર્તન કલર નો આવે સાં સમજણ આવી જાય બાપ એવા બેટા વડ એવા ટેટા સાહેબ આજુબાજુની પરિસ્થિતિમાં જો આપ શબ્દો બોલાતો હોય ગાયડ બોલાતી હોય એની પણ અસરીના વર્તન ઉપર થાય જ તે ન થાય ન થાય

તો માનવ કલ્યાણલક્ષી અભિગમ છેલ્લો અભિગમ માનવ કલ્યાણલક્ષી અભિગમ ગરીબી બેકારી આ દુનિયાની અંદર રહેનારા બધા લોકો એક સરખા આર્થિક રીતે સદ્ધર અથવા બુદ્ધિની દ્રષ્ટિએ અથવા કામ ધંધા નોકરી ધંધાની દ્રષ્ટિએ એક જ સરખા નથી અમુકનો પગાર વધારે છે અમુકનો પગાર ઓછો છે અમુક જે છે ઈ અમુકને આવક વધુ અમુકને આવક ઓછી છે આર્થિક રીતે સદ્ધરતાની દ્રષ્ટિએ વાત કરો વિચારોની દ્રષ્ટિએ વાત કરો બુદ્ધિની દ્રષ્ટિએ અમુકની બુદ્ધિ વધુ હોય કે અમુકની બુદ્ધિ ઓછી હોય કામ ધંધાની વાત કરો અમુકને કામ પૂરતા પ્રમાણમાં મળે છે અમુકને મળતું નથી અમુક બેકાર છે ગરીબી બેકારી ભ્રષ્ટાચાર લાંચરૂસવત હિંસા મારામારી લૂંટફાટ આક્રમકતા આવા પ્રકારના પરિસ્થિતિથી બચીને લોકોને બચાવી એવા પ્રકારની એક પણ શાખા છે માનવ કલ્યાણ લક્ષી અભિગમ જે લોકો ગરીબ હોય એને સહાય કરવા વાળી બેકાર હોય એને થોડી ઘણી ટેકો આપવા વાળા હિંસા મારામારી લૂંટફાટ આક્રમકતા આ લશ્કરના સૈન્યો કે પોલીસ જે છે એને એક પ્રકારનું બળ પૂરું પાડે છે આગળ જેવી છે બીજું ઉદાહરણ આના કરતા પણ સારું છે અનાથ આશ્રમ વૃદ્ધાશ્રમ અને બાળ સંભાળ કેન્દ્રો જે જોવા મળે છે ને એ શું કામ કરે છે તો કે જેના આ દુનિયામાં જેનું કોઈ નથી સાહેબ એ અનાથ છે આવો એને હાચોવાળું કોણ તો કે કોઈ નહીં એના માટે માણસે એક કલ્યાણકારી અભિગમ ઉભો કર્યો છે એને એક સંસ્થા બહાર પડી છે જેનું કોઈ ન હોય ને એની આ સંસ્થા છે અને આ ખાવા પીવાની રહેવાની કપડાની તમામ પ્રકારની સગવડો પૂરી પાડી અનાથ આશ્રમ કહેવાય જેના દીકરા દીકરાની ની બહુ કોઈ સાચવતું નથી એવા લોકો માટે પણ એક સંસ્થા બનાવી છે વૃદ્ધાશ્રમ નથી સાચવતા તો આને કોણ થઈ છે શક્તિ ક્ષીણ થઈ જાય છે આ પ્રકારની વસ્તુ જે છે છે ક્ષીણ થઈ ગઈ શરીરના કોષો નાશ થઈ ગયા જાય તે કામ કરી શકતા નથી ઈ માતા પિતાના દીકરા સાચવતા નથી તો એક પ્રકાર વૃદ્ધાશ્રમ અને અહીંયા વૃદ્ધો રહી શકે એને ટેકો આપે સાથ આપે સમર્થન આપે ખાવા પીવાની રહેવાની મજા કરવાની એ બધી સગવડ હોય અનાથ આશ્રમ ની વાત કરો વૃદ્ધાશ્રમ ની વાત કરો બાળ સંભાળ કેન્દ્રો ની વાત કરો નાના બાળકો લગ્ન પૂર્વે જન્મ થઈ ગયો હોય બાળકને તેજી દીધું હોય કર્ણ ને જેવી રીતે તેજી દીધું હોય એ બાળકના ના કોણ એટલા માટે બાળ સંભાળ કેન્દ્રો અસ્તિત્વમાં આવ્યા છે માનવનું કલ્યાણ કરનારી સંસ્થા હોવાથી એને માનવ કલ્યાણલક્ષી અભિગમ તરીકે ઓળખવામાં આવે છે ને માનવનું કલ્યાણ કરનારી સંસ્થાઓ છે એક પ્રકારનો અભિગમ છે એક પ્રકારનો જ રીતે ગરીબી બેકારી ભ્રષ્ટાચાર લાંચરૂ સ્વત વેભિચાર દેહ વેપાર આ બધી પ્રભુ હિંસા મારા મારી આક્રમકતા એ પ્રકારની વસ્તુમાં પણ કોઈ વ્યક્તિ બ્લેકમેલ કરતો હોય કોઈ વ્યક્તિ ઉપર હુમલો કરતો હોય ચોરી થઈ હોય એ બધી માટે સગવડો સગવડો કરી છે માનવીએ અનેક પ્રકારની પોલીસ સ્ટેશન નામ નોંધાઈ દો શોધ કરીને એ લોકો વીમો કમે મોટી કંપની હોય કંપનીમાં આગ લાગી હતી ઓગણીસો ત્યાંશી ચોરાસી ભોપાલ ની અંદર કઈ વાંધો ભલે આગ લાગી વીમો છે અમારે ત્રણ કરોડ રૂપિયાનો પાકે અમુક ટકા જે તે ટકા છે શું છે કલ્યાણકારી અભિગમ છે એક પ્રકારનો અને છેલ્લે આ પ્રકારના અભિગમની અંદર વ્યક્તિને પ્રાથમિક જરૂરિયાતો સરળતાથી મળી શકે એવા પ્રકારને અભિગમને માનવ કલ્યાણ લક્ષી અભિગમ તરીકે ઓળખવામાં આવે છે અને છેલ્લે આપણે જોઈએ તો માનવ ભૂગોળના અભિગમોની તુલના તુલના એટલે કે સરખામણી માનવ ભૂગોળના જુદા જુદા પ્રકારના અભિગમો ભણ્યા એની અંદર એક અભિગમ એવો હતો એક અભિગમ એવો હતો પ્રાદેશિક અભિગમ પરિસ્થિતિને મહત્વ આપતો હતો એક અભિગમ એવો હતો કે જે ક્ષેત્રને મહત્વ આપતો તે જે ક્ષેત્ર કે વિસ્તાર પર સંસ્કૃતિનો અભ્યાસ કરવાનો અભિગમ એક અભિગમ એવો હતો કે માનવીની માનવી કરતા પ્રકૃતિને વધારે મહત્વ હતો મનુષ્યની બધી જ ક્રિયાઓ પર્યાવરણ દ્વારા નિયંત્રિત થાય છે એવું મહત્વ આપતો એક અભિગમ માણસને મહત્વ આપતો હતો એક અભિગમ જે છે એ વર્તનને મહત્વ આપતો હતો એક અભિગમ માણસના કલ્યાણને મહત્વ આપતો હતો નિશ્ચયવાદી એમ એમ કેતો મનુષ્યની બધી જ ક્રિયાઓ પર્યાવરણ દ્વારા નિયંત્રણ થાય છે પર્યાવરણને મહત્વ આપે છે સંભવવાદી વિચારધારા વાળો અભિગમ જે છે એ માણસને વધારે મહત્વ આપતો હતો ક્ષેત્રીય અભિગમ જે તે ક્ષેત્ર કે વિસ્તાર પર અભ્યાસ કરવાની બાબતને વધારે મહત્વ આપતો હતો માનવીની સર્જન શક્તિને આધારે એની અંદર રહેલા કેન્દ્રીય અને ક્રિયાશીલ ભૂમિકા કે ગુણોને વધારે મહત્વ આપે છે ઐતિહાસિક અભિગમ ઇતિહાસને મહત્વ આપતો હતો અને માનવ કલ્યાણલક્ષી અભિગમ માનવીની કલ્યાણકીય બાબતોને મહત્વ આપતો હતો તો સાદા શબ્દોમાં કહીએ તો પ્રાકૃતિક નિયમનું પાલન કરવાથી મનુષ્ય પ્રકૃતિ ઉપર વિજય મેળવી શકશે એ સંભવવાદી વિચારધારા છે માનવ કલ્યાણ લક્ષી અભિગમ અંદર હિંસા મારામારી લૂટફાટ આક્રમકતા હોય ગરીબી બેકારી ભ્રષ્ટાચાર લાંચો હોય અનાથ આશ્રમ વૃદ્ધાશ્રમ અને બાળ સંભાળ કેન્દ્ર જેવી પ્રવૃત્તિ દ્વારા માનવીનું સિદ્ધ કરી શકાય આ બધી બાબતો અને ચલો અભિગમ હતો એ વાર્તનિક અભિગમ જુદા જુદા પ્રકારની વર્તનને ધ્યાનમાં રાખીને પણ અભ્યાસ કરી શકાય છે તો આ બધા પ્રકારની બાબતની અંદર કેન્દ્ર સ્થાને તો માણસ કેન્દ્ર સ્થાને તો માણસ જ છે માનવી કેન્દ્ર સ્થાને હોવાથી આને માનવ ભૂગોળની શાખા તરીકે ઓળખવામાં આવે છે આ તમામ પ્રકારના અભિગમની દ્રષ્ટિએ વાત કરો કે તમામ પ્રકારની બાબતની દ્રષ્ટિએ વાત કરો તો એની અંદર કેન્દ્ર સ્થાને તો જ છે છે લખ્યું માનવ ભૂગોળના અભ્યાસના કોઈ પણ અભિગમોની વાત કરો તો એમાં કેન્દ્ર સ્થાને તો માણસ જ છે અને માણસને કેન્દ્રમાં રાખીને માનવીના ઘર તરીકે પૃથ્વીનો અભ્યાસ કરનારું દિશા સૂચન કરનારી એક શાખા હોય તો એક માણસ એક માનવ ભૂગોળની શાખા છે પહેલેથી વિદ્યાર્થી મિત્રો એકવાર જોઈ લેવી આપણે છેલ્લી પાંચ મિનિટ ની અંદર બે આપણે તૈયાર કરવાના છે બે પ્રકારના પ્રશ્નો કરવાના છે એક ભૂગોળ નું જ્ઞાન કયા બે અભિગમ થી પ્રાપ્ત કરી શકાય છે ભૂગોળ નું જ્ઞાન બે અભિગમથી પ્રાપ્ત કરી શકાય છે એક પદ્ધતિસર અને બીજું પ્રાદેશિક પ્રશ્ન પેલો આ પેજમાંથી એક બીજો પદ્ધતિસરની વિષય શાખા કઈ છે માનવ ભૂગોળ માનવ ભૂગોળ પદ્ધતિસરની વિષય શાખા છે આ પેજમાં બે પ્રશ્ન પાકા કરવાના છે ફરીથી ભૂગોળનું જ્ઞાન કયા બે અભિગમથી પ્રાપ્ત કરી શકાય છે પદ્ધતિસર અને પ્રાદેશિક પહેલો પ્રશ્ન એક વાક્યનો ચાલો વિકલ્પ વાળો પ્રશ્ન પદ્ધતિસરની વિષય શાખા કઈ છે પદ્ધતિસરની વિષય શાખા માનવ ભૂગોળ છે

એ વિભાગ બી ની અંદરનો પ્રશ્ન છે સંશોધન યુગ કોને કહે છે 15મી સદીના ઉત્તરાધિ અઢારમી સદી સુધીના સમયગાળાને સંશોધન યુગ કહે છે ચોથો પ્રશ્ન જીયોગ્રાફીયા જર્નાલિસ્ટ પુસ્તકના લેખક કોણ હતા બર્નાર્ડ વેરેનિયસ બર્નાર્ડ વેરેનિયસે કઈ પુસ્તક લખ્યું જીયોગ્રાફીયા જર્નાલિસ્ટ જીયોગ્રાફીયા જર્નાલિસ્ટ પુસ્તકની અંદર બર્નાર્ડ વેરેનિયસે ભૂગોળના કયા બે વિભાગો દર્શાવ્યા છે સામાન્ય ભૂગોળ અને વિશેષ ભૂગોળ ચોથો પ્રશ્ન પાંચમો પ્રશ્ન માનવ ભૂગોળમાં કેન્દ્ર સ્થાને કોણ છે રાઉન્ડ કર્યો છે માનવ ભૂગોળમાં કેન્દ્ર સ્થાને માણસ છે બર્નાડ વેરેને છે ભૂગોળના વિષય વસ્તુને કયા ત્રણ વિભાગોમાં વર્ગીકૃત કર્યું છે બર્નાડ વેરેને છે ભૂગોળના વિષયને ત્રણ વિભાગોમાં વર્ગીકૃત કર્યું છે એક આકાશ બીજું જમીન ને ત્રીજું માણસ ખગોળ વિષયક લાક્ષણિકતા સ્થળીય લાક્ષણિકતા અને ત્રીજું માણસની એટલે કે માનવીય લાક્ષણિકતા ત્યાર પછીનો આમાં એક નહીં આમયકા જીન બ્રોન્સે આપેલી માનવ ભૂગોળની વ્યાખ્યા આપો માનવ ભૂગોળ એવા બધા જ તત્વોનો અભ્યાસ કરે છે જે માનવીની ક્રિયા પ્રતિક્રિયા દ્વારા પ્રભાવિત થાય છે માનવ ભૂગોળ એવા બધા જ તત્વોનો અભ્યાસ કરે છે જે માનવીની ક્રિયા પ્રતિક્રિયા દ્વારા પ્રભાવિત થાય છે એક પ્રશ્ન ચાલો ત્યાર પછી આમાંથી ટોટલ બે પ્રશ્ન કરવાના છે એક કુ એલન સેમ્પલ આપેલી માનવ ભૂગોળની વ્યાખ્યા કુમારી એલન ચર્ચિલ સેમ્પલ સી એટલે ચર્ચિલ કુમારી એલન ચર્ચિલ સેમ્પલ માનવ ભૂગોળ અસ્થિર પૃથ્વી અને ક્રિયાશીલ માનવી વચ્ચેના પરિવર્તનશીલ સંબંધો અધ્યયન છે એક વાક્યનો પ્રશ્ન છે ત્યાર પછી ઇતિહાસ ઉપર ભૂમિના પ્રભાવને કોને મહત્વ આપ્યું વિકલ્પ વાળો પ્રશ્ન છે ઇતિહાસ ઉપર ભૂમિના પ્રભાવને કોને મહત્વ આપ્યું એરિસ્ટોટલ બક્કલ હમ્બોલ્ટ અને રિટર ચાલો ત્યાર પછીનો પ્રશ્ન પ્રિન્ટ અને ટ્રેવા થાય માનવ ભૂગોના વિશે વસ્તુને કેટલા વિભાગોમાં દર્શાવ્યા છે બે વિભાગો એક પ્રાકૃતિક પર્યાવરણ અને બીજું સાંસ્કૃતિક પર્યાવરણ ત્યાર પછી એમપી પ્રશ્ન વિભાગ સી માં પ્રશ્ન છે બે ગુણનો વિભાગ સી માં બે ગુણનો પ્રશ્ન છે પ્રાકૃતિક પર્યાવરણ અને સાંસ્કૃતિક પર્યાવરણ પ્રાકૃતિક પર્યાવરણમાં કઈ કઈ બાબતોનો સમાવેશ થાય છે ત્યાર પછીનો પ્રશ્ન સાંસ્કૃતિક પર્યાવરણમાં કઈ કઈ બાબતોનો સમાવેશ થાય છે ચાલો ત્રણ માર્ગનો પ્રશ્ન ત્રણ ગુણનો માનવ ભૂગોળના કાર્યો જણાવો ત્રણ ગુણનો પ્રશ્ન ઉપર લખ્યું છે માનવ ભૂગોળના કાર્યો ચાલો નિયતિવાદ ત્રણ ગુણનો લખ્યું છે અહીંયા ત્રણ ગુણનો પ્રશ્ન નિયતિવાદ નિશ્ચયવાદ આમાંથી વિકલ્પ વાળો પ્રશ્ન પૂછાય છે એક વિકલ્પ વાળો પ્રશ્ન વિભાગ ઈ વિભાગ એ ની અંદર પ્રશ્ન પૂછાય છે વિભાગ એ ની અંદર પ્રશ્ન પૂછાય છે મનુષ્યની બધી જ ક્રિયાઓ પર્યાવરણ દ્વારા નિયંત્રિત થાય છે કયો વાદ નિશ્ચયવાદ નિયતિવાદ ઓકે ચાલો આમાં આમાં બે બે પ્રશ્નો પ્રશ્નો એક સંભવવાદ શબ્દ નો સર્વ પ્રથમ ઉપયોગ કોને કર્યો બે ઇમ્પોર્ટે છે રાઉન્ડ કર્યા છે બંને ઇમ્પોર્ટેન્ટ છે બોર્ડ ની પરીક્ષા માટે સંભવવાદ શબ્દ નો સર્વ પ્રથમ ઉપયોગ કોને કર્યો લુસિયન ફાવર અને સંભવવાદ અને નિયતિવાદ ની ભેગા નાખ્યા બે ને એવી એક શાખા બહાર પડી નવ નિયતિવાદ નિયતિવાદ ખરો પણ નવી નિયતિવાદ નવ નિયતિવાદ ની વિચારધારા કોને રજૂ કરી તો ટેલર ગ્રીફિથ ટેલરે કરી હતી ચલો ત્રણ માર્ક નો પ્રશ્ન છેલ્લે માનવ કલ્યાણલક્ષી અભિગમ જે છે એ બે ગુણ નો પ્રશ્ન છે માનવ કલ્યાણલક્ષી અભિગમ જે છે એ બે ગુણ નો છેલ્લે જે છે એ તુલના તુલના જે છે એ ત્રણ ગુણ માં છ મુદ્દા લખવાના છે જુદા જુદા પ્રકારના આપણે ભણ્યા એ ની અંદર ટોટલ મુદ્દા ગમે તે છ મુદ્દા લખવા છે હવે છ અભિગમમાં બધા અભિગમ વિશે એક એક લીટી લખો ને તો પણ છ મુદ્દા થઈ જાય આ કઈ તૈયાર કરવાની વાત નથી છ છ અભિગમો વારાફરતી આપણે ભણ્યા છીએ એમાંથી એક એક લીટી લખો તો પણ પૂરું થઈ જાય અહી વિદ્યાર્થી મિત્રો આપણે પેલો પાઠ આપણે પૂર્ણ કરીએ